नमो अर्यन्तानम् नमो सिद्धानम् नमो सिद्धानम् नमो आयरियानम् नमो आयरियानम् नमो वज्जायानम् नमो वज्जायानम् नमो लोये सवशाहुनम् नमो लोये सवशाहुनम् ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सौव पावप्रणाशनो सौव पावप्रणाशनो मंगलानं च सौवेसिं मंगलानं च सौवेसिं पड़वां हवै मंगलम् पड़वां हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। महेशानंद जी सर्व महात्माओं ने जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। प्रसंगोपात देखा से मनुष्य ना भाव मोढ़ाती मही छे भाव क्या केवा कड़ाशे वाणी जो आती। प्रसंगो पात देखाशे जगत नी साथ तारो क्या छे के वो पाच लो ही साप नजर सामे छे जे सईयो वही सुड़ दाख लो मन घाट मही छे आक्रमक वृत्ति बीजाने मार से पछड़ाट हिंसक वृत्ति ने पीड़क भाव वधारे भैरवी अवगाढ़। प्रसंगो पात देखाशे मड़े जो ख्याति अपमान मनो हम सूक्ष्म युद्ध शुरू तेवेड़ा गूंचने उद्वेग करे चार जींग कूदपणु थमारा कर्म नो फोटो छे सन्मुख वाणी ने जोई जो वाणी वेदना वाड़ी नकी छे भूल तारी कोई। प्रसंगो पात देखाशे बधा छे कर्म दे मारा नथी त्यां वाक कोई नो ए समझण फीट थई दिल मां जगत निर्दोष जोईयो ने खाड़ जे वागे ये वाणी नी अशुद्धि छे जगत ना काल जाठारे त्रिकाड़ी तत समृद्धि छे। प्रसंगो पात देखाशे हमारा काड़ जे थी काड़ घटुता क्रूरता ने क्रोध
हे अंतर्यामी परमात्मा तमे छो आत्म जागृत बोध हृदय छे जेनु चोखुं चट त्यां निकळे वाणी दुटिए थी न वागे कोई ने वाणी हो वंदन शांत सुखे श्री रसंगो पात देखा से मनुष्य ना भाव मोड़ाती मही छे भाव क्या केवा पड़ा से वाणी जो आती प्रसंगो पात देखा से। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। ओ सुपर प्रसंगोपात, गमे तेवा संजोग आवे, प्रसंग आवे, એમાં આપણું ખબર પડી જાય મોઢા પરથી કેવા ભાવ છે ને અંદર કેવું કળાશે, એટલે પ્રસંગ આપણને જ્ઞાન આપીને જાય છે, કહીને જાય છે, અનુભવ કરાવીને જાય છે કે આપણું એ પ્રસંગ એટલે સંજોગ આપણું થર્મોમીટર છે, કે છે દરેક પ્રસંગોમાં આ જ્ઞાન હાજર રહે એવું દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન કેવું છે, આ પ્રસંગોપાત દેખાશે, કે છે જગત સાથ જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાટલો હિસાબ, કેવો હિસાબ છે, દરેક સંજોગ નજર સામે છે, જે સંજોગ મહી કુટ સ્થૂળ દાખલો મને ગાઢ, એટલે એક એક સંજોગો પાટલો હિસાબ લઈને આવ્યો છે, કે છે બહુ જોરદાર છે, કે છે આક્રમક વૃત્તિ કેવી, અંદર અંદર જ પોતાને પછાડે છે, પહેલું બીજાને મારશે પછડાતમાં પોતાને પહેલી પછડાટ, અંદર પીડાકારી હિંસક ભાવ કેવા, કે છે વેર વધારે છે, એટલે ગજબનું પદ છે કે તમારા કર્મનો ફોટો સન્મુખ વાણી જોઈ, આપણા જ કર્મનો ફોટો સામે દાદા કે છે કોઈ નથી, તું જાતે જ છું, કે છે એટલે કે કોઈનો આંખ ખોળીશ ને કે તારા જ ઉદય કર્મનું ફળ છે, જબરજસ્ત અપમાન આવે, ક્યાંથી અપમાન આવે છે, તો અહંકાર સૂક્ષ્મ યુદ્ધ અંદર ઊભું થાય છે, તે વળા ગુંચ ઉદ્વેગ અંદર ચાર્જિંગ ખુદ પણ કે છે, એટલે બધા જ કર્મના ઉદયો છે, નથી વાંક કોઈનો, એ તો બહુ જ મોટું છે, કે છે એક એક કર્મનો ઉદય તારો જ વાંક છે, તારો જ પડઘો છે, એ સમજણ જો ફિટ થઈ જાય ને તો જગત નિર્દોષ લાગે, કે છે દેખાય નિર્દોષ છે જ, પણ આપણે વાંક બીજાનો કાઢીએ છે ને એટલે પેલા પોતાનો કર્મનો હિસાબ દેખાતો નથી, એટલે વાંક બીજાને વાગે છે, અને કોઈને કાળ જે વાગે વાણી અશુદ્ધિ છે, કે છે સહેજ પણ દુઃખ થયું ને યુ આર રોંગ, અશુદ્ધ વાણી કે ગમે તેવી સત્ય વાણી હોય પણ અશુદ્ધ વાણી, કે છે કોઈને કાળજે વાગ્યું, કે છે ત્રિકાળી સત સમૃદ્ધિ, કે છે કાળજું ઠારે એ ત્રિકાળી સત, દાદા ભગવાનની કેવી ત્રિકાળી સત વાણી, એક ચેકો મારી શકે ને કાળજાને ઠારે એવી હતી, એટલે અમારા કાળજેથી કાળ પટુટા કુર્તા ક્રોધ, તમે છો જાગ્રત બોધ, એ અંતર્યામી પરમાત્મા, કે છે એ શુદ્ધાત્મા નિરંતર તમે જાગ્રત બોધ છો, એટલે અંદર ચેત પ્રજ્ઞા ચેતવ્યા કરે છે, અંદર જાગૃતિ, કે છે કે અંદર જ્ઞાન સ્વરૂપ અંદર જાગૃત બોધ છે, કે છે હૃદય છે જેનું ચોખ્ખું ત્યાં નીકળે વાણી તૂટી હતી, કે છે એટલું આ ડૂટીનો ભાગ એવો છે કે ત્યાં આખી હૃદય ચોખ્ખું હશે તો વાણી, કે છે બુદ્ધિ બાજુ બુદ્ધિ વપરાશે નહીં, કશું વપરાશે નહીં, ડાયરેક્ટ ડૂટીથી એક અઠવાઉસ ભાગ આખો, એ ડૂટીનો ભાગ એવો છે જ્યાં આખો આત્મા ખુલ્લો એ ભાગમાં થયેલો છે, એટલે કે છે કે ચોખ્ખું ચટ જેનું હૃદય હોય તે અંદર વાણી તાતી ના, એટલે હો વંદન શાંત છે, કે કોઈને વાગે નહીં એવી વાણી, કે છે ન વાગે કોઈને વાણી, હો વંદન શાંત છે, ગજબનું પદ છે દરેક પ્રસંગો, હા કોઈનો તીર વાગ્યો ને તીર, હા તીર વાગ્યો અને તીર નીકળી જાય અને એનો ઘા રૂજાઈ જાય,
પણ કોઈનો વાણીનો ઘા છે ને જિંદગી ભર માણસ ભૂલતો નથી, ભૂલતો નથી, દેખાતો નથી, ઘા લાગ્યો છે પણ રૂજાતો નથી, એવો ઘા છે વાણીના ઘા. જોરદાર જોરદાર, એટલે બહુ સાચવીને કે છે આ વાણી વાપરવાની, એટલે તોલી તોલીને બોલજો. હા, એટલે તું દાદા ભગવાનને પેલી મિનલબેન હતા ને આપણા ચંદ્રકાંતભાઈ ભાવી તીર્થંકરની દીકરી, તે દાદા ભગવાનને શું કહે છે, યુ આર ટુ મચ થિંક બિફોર સ્પીચ, એટલે તમે બોલતા પહેલા બહુ જ વિચારો છો કે છે. હાઉ, પછી દાદાએ એના વખાણ કર્યા, છોકરી 17 વર્ષની જ હતી તે વખતે, મિનલબેન બેંગ્લોર રહે છે હતા, ચંદ્રકાંતભાઈની બેબી, તો કે તને 17 વર્ષે આટલો વિચાર આવો, વિચાર આવો કે દાદા ભગવાન બોલતા પહેલા બહુ જ વિચારીને બોલે છે, કે આટલો બી તને વિચાર આવો બહુ મોટું કહેવાય, એટલે સાયન્સ છે વાણીનું, પણ દાદા ભગવાન કે ધન્ય છે તને છોકરી આટલું તું વિચાર કરે, ને આપણે તો વાણી બોલીએ છીએ વિચાર બી નથી કરતા, કે એને વાગશે હિતાહિતનું વાણી કેવી હોવી જોઈએ, કે કોઈને કાળજે વાગે નહીં, કોઈને અહમ ના દુભાય, જે આખી વાણીનું વિજ્ઞાન એ વાણી હિત મિતને પ્રિય કહ્યું, એટલું બધું વાણીનું કહે છે. એટલે દાદા ભગવાન કહે છે તમે કંઈ પણ અંદર ઊભું થાય અંતરવાચા, તો તરત તમે પેલું તરત જ એનું પ્રતિક્રમણ કરી દેજો, કે છે બહાર તો લીકેજ કહેવાય, કે છે અંદર અંતરવાચા પહેલી ઊભી થાય છે પછી બહાર આવે છે. લીનાબેનને કંઈ પૂછવું છે? હાથ ઊંચો કર્યો છે લીલાબેન, પૂનાવાળા છે. બોલો. જય સચ્ચિદાનંદ ભરતભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ લીનાબેન. જય સચ્ચિદાનંદ માય સાનંદી અક્ષયભાઈ ભરતભાઈ. બોલીએ બોલીએ. તો પહેલે તો મેરે કો પૂછના થા કે વો જો લીલા કે કોઈ ભુગતાન કા કર્મ આયે તો ગાંઠા હો ગઈ હમારે ગલે કે અંદર ચાર, તો બહોત બહોત ભોગવટે માં આયે થે, ઘર હમારે કુછ હો જાયેગા, હમારે કેન્સર હો ગયા, એસા બહોત એસા. ફિર વો 10-15 દિન તો બહોત એસા ભોગવટે માં, ફિર કુછ નહીં હોગા, દાદા કી કૃપા હૈ, કુછ નહીં હોગા, સબ બહોત હી નોર્મલ રિપોર્ટ આયી. કેસે નિકલ ગયા ટેન્શન? વો અપના આપ હી નિકલ ગયે, પતા ભી નહીં, યાદ ભી નહીં આતા હૈ કે હમારે કુછ હૈ. બહોત બઢિયા, દાદા કો સોંપ દેતે તો સબ ટેન્શન નિકલ જાતા હૈ. દાદા મેરા સંભાળ લો સબ. હા, દાદા કો સોંપ દેતે તો કુછ હોને વાલા નહીં હૈ, એસા મહેસૂસ હોતા હૈ, અનુભવ મેં આતા હૈ. જો જો દાદા ભગવાન મુરા પૂરા સંભાળ લો, ટેન્શન ભી મેરા સંભાળ લો, ઓર જો ભી કુછ આગે મુશ્કેલી આવે સબ મેરી સબ મુશ્કેલીઓ આપ સંભાળ લો, મેં આપકો સોંપ દેતી હું. તો આ બહોત બડા અનુભવ આપકા, 10 દિન બહોત રહા ટેન્શન ને? હા બહોત રહા. તો તબિયત કે બારે મેં હુઆ? હા ભાઈ સે કિયા તો ટેસ્ટ કિયા ને ઘંટા કા, તો બહોત રોતી થી, ટેસ્ટ કેન્સર આયેગા તો હમ મર જાયેંગે, વો એસા બહોત બે બતાતા થા, એસા અંદર સે બહોત ભય લગતા. અભી વો સબ બહોત બડિયા, બહોત બડિયા અનુભવ. એક વાણી કે બારે મેં તો વો અંદર નીચે પક્કા કરતે હૈ, દાદા કી ઉદી કરતે ઉસ સમય પહેલે નીચે પક્કા કરતે, અંદર સે ભાવી નહીં હોતા હૈ કે વો વાણી એસી નિકલે, ફિર ભી વો તો નિકલ જાતી. હા, વો વાણી ફિર ભી નિકલ જાયેગી, હમે તો અંદર ભાવના કરને કી નવ કલમ મેં આતી હૈ, મેરી વાણી મૃદુ રુજુ હોની ચાહીએ, કઠોર વાણી તંતી વાણી નિકલ જાવે, તો હે દાદા ભગવાન મુજે મૃદુ રુજુ વાણી બોલાઈ જાય એસી મુજે શક્તિ દો. એ
ऐसी प्रार्थना करने की, नवकल में प्रार्थना करते हैं ना पूरे दिन, प्रतिक्रमण करते हैं, वो सब करते हैं। हाँ, बस बस बस, तो वाणी निकलती है तो हमें देखने का कि हमारी भूल होती है, तो ये वाणी हमें महसूस होगी, निकलेगी तो हमें मालूम पड़ेगा कि ओ अभी ऐसी वाणी निकलती है, किसी को दोष दिखती है ऐसी वाणी, किसी को हम वो चिड़चिड़ियापन वाणी निकलती है, किसी की निंदा कुटली वाणी निकलती है, किसी के लिए गुस्सा वाली निकलती है, ऐसे देखना है हमारी खुद की वाणी देखे, खुद का वाणी का जो दोष देखेंगे तो दोष वो जाएगी, हमें पहचान हमारी जानकारी में तो होनी चाहिए, किसी मृदु रुजु निकलती है, कठोर तंत्री निकलती है, किसी को हर्ट पहुंचता है, तो वो हमारा ज्ञान क्या है जो निकलता है उसको देखो, दोष को देखो, और जब दुश्मन को हम देखते तो दुश्मन खड़े नहीं रहते, वो चले जाते, दुश्मन जानते हैं हाँ ये लोग चोर चोरी करने आते, तो चोर वाला जानते कि धनी जो ओनर है वो जागते हैं, नींद में नहीं है, ये इसी तरह से हम अपनी वाणी जो निकलती है उसमें जागृति रखने की है, जागते रहना है कि ऐसी कैसी वाणी हमें ये संयोग प्रसंगोपात ये हो जाता है, वाणी निकलती है प्रसंग, तो इस तरह से हमें अपनी खुद की प्रकृति को खुद की वाणी को देखना है, जानना है, वो बड़ा विज्ञान है। बराबर है, बराबर है। और अंदर विचार आता है, खराब विचार आता है तो भी वो दिखता है कि वो फाइल नंबर एक को ऐसा विचार आया, उनका प्रतिक्रमण भी होता है तुरंत, पानी निकलती है तो उनके साथ में होता है, वो साथ में चलता है, कैसे नहीं निकल। बहुत बड़ी बात है, आपको मालूम पड़ता है ना कि आप ऐसी खराब विचार आता है उसको आप जानने वाले हैं, देखने वाले हैं, तो वो बहुत बड़ी बात है, जागृति के साथ ही निकलती है वाणी, निकलती है फिर भी वो पता चलता है वो रिकॉर्ड बज रही है, ऐसा अलग ही दिखता है। ना ना, तो बड़ा ज्ञान है हमें खुद की वाणी, खुद का विचार, तो ये फाइल नंबर एक को देखना है। दादा भगवान क्या बोलते है, हम शुद्ध आत्मा हो गए, अभी अब मन में विचार आता है, वाणी निकलती है, बिहेवियर निकलता है, तो उसको जानो, खुद की प्रकृति को जानो, देखो, वो सबसे बड़ा विज्ञान है, ज्ञान है। हम दूसरा सब कुछ जानते मगर हमारी वाणी को हम नहीं जानते, हमारे विचार को हम नहीं जानते, हमारे व्यवहार को हम पहचानो, दादा भगवान बोलते हैं, खुद की प्रकृति को पहचानो। बराबर है, आप आज्ञा दो, दादा के पास आज्ञा पड़ा है, निरंतर जागृति शुद्ध उपयोग में लगवाए। नहीं नहीं नहीं, दादा की पास शक्ति मांगना, हे दादा भगवान मैं कुछ भी जानती नहीं हूँ, आप मेरे पे कृपा करो, आशीष करो, मेरा दृढ़ निश्चय है आपकी आज्ञा में रहने का, आपके जैसा प्योर शुद्ध दोष रहित बनूं, ऐसी है दादा भगवान मेरा पक्का निश्चय है, और आपका आशीर्वाद चाहती हूँ। इस तरह से आप शक्ति मांगना दादा से, हृदय पूर्वक हम प्रार्थना करते हैं तो अवश्य शक्ति मिलती है। बराबर लीला बेन, बराबर, शक्ति तो मांगते दिन में जितनी बार याद आते जितनी बार शक्ति मांगते ही रहते हैं, और प्रतिक्रमण करने का, जो भी गलतियां दिखाई देती है ना, तो हे दादा भगवान मुझे क्षमा करे, ये मेरी गलती हो गई, मैं क्षमा चाहती हूँ, इससे उसको प्रतिक्रमण बोलते, तो प्रतिक्रमण भी एक दादा भगवान बोलते थे कि ये पुरुषार्थ है, और पांच आज्ञा भी पुरुषार्थ। प्रतिक्रमण तो शाम को एक घंटा डेढ़ घंटा हमेशा होता है। बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत अच्छी बात, प्रतिक्रमण तो अवश्य करने का, वही पुरुषार्थ बोला था। और जय जय सच्चिदानंद।
वो खुद की जय सच्चिदानंद। प्रकृति को यानी कैसे जानना। क्या खुद की प्रकृति को? हाँ खुद की प्रकृति कैसे जानना। हाँ अवध थोड़ा कट्टा। खुद की प्रकृति को कैसे जानना, ऐसा पूछा ना? हाँ हाँ, खुद की प्रकृति को कैसे जानना, यानी कि हमारे अंतस्करण में जो जो मन बुद्धि चित्त अहंकार डिस्चार्ज है, तो वो क्या क्या अंदर विचार आता है, अंदर से वाणी बुलाई जाती है, अंतर्वाचा बोलते हैं, और अंतस्करण की जो भी अपने चित है कहाँ भटकता है, और मैंने ऐसे किया ऐसा किया, मैं ये करती हूँ, वो ऐसा मानते हम, तो मन बुद्धि चित अहंकार जो अंतस्करण का भाग है उसको हम देखते हैं, जानते हैं, तो उसको जानने का के भाई ये पूजा नाम है ना आपका? हाँ हाँ, तो हाँ कैसे है पूजा, क्या करती है, कहाँ इमोशनल होती है, कहाँ डिप्रेस होती है, कहाँ एलिवेट होती है, यानी कि वो शांति से काम करती तो जरा वो कहाँ कहाँ उतावल करती है, वो सब प्रकृति को हमें जानने का कि हमारा मन कहाँ कहाँ बुरा विचार आता है, कहाँ हम इमोशनल हो जाते, राग होता है अंदर, गमो अणगमो, यानी कि अच्छा लगता है बुरा लगता है, कोई किसी कोई कहे जाए पूजा में ठीक नहीं है, पूजा अच्छी नहीं है, निकम्मी है, ये कुछ गलत नेगेटिवता है, तो पूजा की प्रकृति को हमें अच्छी तरह से जानना है कि पूजा कैसी है, बाहर दिखने में अच्छी है और हेल्पिंग है नेचर, किसी को दुख पहुंचाती है, पूजा का सभी बाहर का व्यवहार वो अंतस्करण का व्यवहार, दो व्यवहार होता है, अंतस्करण में पूजा कैसी है, बाहर व्यवहार में कैसी है, मम्मी पापा के साथ कैसी है, मम्मी के साथ, फ्रेंड के साथ कैसी है, रिश्तेदार के साथ, भाई बहन के साथ कैसी है, यानी कि प्रकृति अपनी, हम दूसरे की प्रकृति को देखते हैं, जानते जांच और जो भी करते इन्वॉल्व होते, मगर ये पूजा यानी कि मन वचन काया अपनी ही खुद की प्रकृति को हम देखे जांचे कि कैसा है पूजा, पढ़ती है तो पढ़ाई में कैसी है, घर काम में जो हेल्प करती है तो उसमें कैसी है, वो उसका कुछ घाट है, यानी कि कुछ लोभ है, मान है, कपट है, यानी कि सब तरह से अंदर से पूजा का अंदर का सभी व्यवहार हमें उसको जानने का कि पूजा झूठ बोलती है सच बोलती है, तो कहाँ का वाणी उसको दूसरे को दुख पहुंचाने वाली निकलती है, तो उसको जानने का पूजा कैसी है, खुद का दोष देखने का पूजा का कि वो प्रकृति यानी कि उसका स्वभाव, वो पूजा हाँ कैसी बनी है, बराबर? हाँ, जानने देखने से का क्या पूजा जानने से अपनी मालूम पड़ता है कि ये अपनी गलतियां है कि अच्छा या है कि बुरा या है, तो जानने से हमें हमें खुद को खुद अभी तक क्या है दूसरे की प्रकृति को निहारी है जाना है, तो हम खुद की प्रकृति को जानते हैं तो पहले तो हम शुद्धात्मा यानी कि प्रकृति से पर होते, तब जानते हैं कि हम शुद्धात्मा हुए, तो अभी शुद्धात्मा की सीट पर हम बैठ के जब हम पूजा को पहचानते हैं, पूजा की प्रकृति को देखते हैं, तो हम शुद्धात्मा अलग होते हैं, और हम ऐसा मानते हैं कि मैंने ऐसा सोचा, मैंने ऐसा किया, मैं अच्छी हूँ, मैं शब्द जहाँ आता है वहाँ हम एकाकार हो जाता है, यानी कि वो शुद्धात्मा स्वरूप रहता नहीं है, वो पूजा बन जाते, मैं कितनी अच्छी हूँ, मुझे कितने आवड़त है, मेरे में ऐसा है तैसा है, यानी कि हम शुद्धात्मा बन के पूजा की सभी प्रकृति सभी उनका सूटे वो कूटे वो सभी को हम शुद्धात्मा होके पूजा
उसको जांचते हैं, देखते हैं, ज्ञाता दृष्टा रहते हैं, जानते हैं और उसको देखते, ज्ञाता और दृष्टा। ज्ञाता मीन्स कि उसकी जानते हम, दृष्टा मीन्स कि वो दृश्य है, अब दृष्टा है। तो शुद्धात्मा और पूजा अलग हो जाती है, देखने का होता है ना, जब प्रकृति को पहचानने का होता है तब। दादा भगवान वही बोलते हैं, पहले प्रकृति हम खुद है, मैं ही पूजा हूँ और मैं ही करने वाला हूँ, मैं ही सोचने वाला हूँ, सोचने वाली। तो वो कर्ता पद भी आप थे, सोचने वाले भी आप थे। तो अभी ज्ञान किससे क्या हुआ कि पूजा को देखने से हम शुद्धात्मा अलग बनते हैं। जैसे जितनी प्रकृति को हम देखे, उनकी कटे हो सूटे हो, वो कलब विचारों को, तो हम अभी वो देखने वाले हो गए। शुद्धात्मा का प्रकाश क्या है? ज्ञान, ज्ञाता दृष्टा स्वभाव है, देखने का जानने का। तो हम ये पूजा की प्रकृति को जितनी दिखाई दिया, हम ज्ञाता दृष्टा में आ गए, इसलिए ज्ञान में आ गए, शुद्धात्मा में आ गए। तो इतना ज्ञान की आप पूरी समझ, ज्ञाता दृष्टा की पूरी समझ, प्रकृति और ये शुद्धात्मा दोनों अलग है, पूजा और शुद्धात्मा अलग है। और पूजा क्या है? मन वचन काया, मन वचन काया में क्या है, उसकी प्रकृति में क्या है, इन डिटेल तो सब आता है। इसलिए पूजा अलग है और हम शुद्धात्मा अलग है, वो अनुभव करने के लिए ये सब दोनों डिफ्रेंशिएट करते हम, कि पूजा और उसकी प्रकृति हम वो नहीं है, हम शुद्धात्मा है। इसलिए जान ये अलग सी प्रकृति को हम पूजा बन जाते हैं, पूजा होके हम जीवन जीते हैं, हम शुद्धात्मा होके जीवन जीना है, और पूजा अलग है। इस तरह से दोनों अलग है, उसकी अनुभव में लाने का ज्ञान, बराबर। और कुछ होकर जीवन जीना है तो अहंकार को ही शुद्धात्मा बनाते हैं, जो अहंकार पूजा बोलता था वही, जो अहंकार पहले बोलता था मैं पूजा हूँ, वो अहंकार था, मैं ही पूजा हूँ, मैं ही करती हूँ, वो दादा भगवान बोलते थे आप खुद नहीं है और मानते हैं कि मैं ही पूजा हूँ, मैं करने वालों, वो अहंकार था। तो ज्ञान की प्राप्ति के बाद मैं शुद्धात्मा हूँ, वो अहंकार जो था वो निकल गया, वो गलत जगह पे अहंकार था, वो सही जगह, वो जो अहंकार आप खुद थे ही नहीं और मानते थे कि मैं ही पूजा हूँ, वो गलत जगह पे अहंकार वो टिका था। तो आप शुद्धात्मा हूँ खरेखर, मन वचन का ऐसे मैं शुद्धात्मा हूँ, वो अहंकार निकल गया, उसके जगह पे मैं शुद्धात्मा आया, अहंकार निकल गया। कोई बोलेगा कि मैं अभी लीना नहीं हूँ, मैं पूजा नहीं हूँ, मैं शुद्धात्मा हूँ। जो अहंकार पहले ऐसे ही मानते था कि मैं करने वालों मैं देहधारी हूँ, वो अहंकार था। तो अहंकार दादा भगवान के जो बिलीफ थी, रॉन्ग बिलीफ थी, वो निकल जाती है, राइट बिलीफ बैठती है। खुद का स्वरूप को, खुद का एग्जिस्टेंस जो सही जगह पे है, उसको अहंकार नहीं बोलते। जो अहंकार है ना कि अंधा, कुछ आप खुद है नहीं और मानते कि मैं हूँ पूजा हूँ, वो अहंकार आपका निकल गया, बराबर। जो गलत जगह पे अहंकार था वो सही और शुद्धात्मा आया, तो अभी डिस्चार्ज अहंकार रहा, बिना अहंकार से कैसे वो जीवित अहंकार निकल गया, जो नया कर्म बनने वाला अहंकार निकल गया। आप अभी शुद्धात्मा हो गए, और डिस्चार्ज अहंकार तो रहा, वो जो भी करते ने हमें कर्मों का जो लेके आए ने वो उकलता है, उसको डिस्चार्ज अहंकार। जो मूल अहंकार था, कर्तापण भोक्तापण वाला अहंकार था, नया कर्म बनाने वाला अहंकार था, वो निकल गया। वो दादा भगवान की कृपा कैसे निकल गया, वो सब बुद्धि का विषय नहीं है, दादा की कृपा से वो जो कर्म बनने वाला, चार्ज करने वाला और वो आप खुद कौन है, खुद का एग्जिस्टेंस क्या है, स्वरूप बैठ गया, बराबर है।
तन्मय आकार होकर व्यवहार करते तो उससे चार्ज नहीं होता है? ना 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 ना, वो अभी तन्मयकार होने है तो भी नहीं होगे। अभी तन्मयकार कब होगे? मैं ही पूजा हूँ और मैं ही करता हूँ। तो दादा भगवान से ज्ञान से क्या हो कि आप नींद में भी आधी रात को उठाए, हकीकत में आप पूजा है लीला बहन है ना, मैं शुद्धात्मा। यदि अभी कर्म बांधना है तो भी नहीं बनेगा। दादा भगवान ने गारंटी दिया है कि ये पापो वो जला दिया है ज्ञान अग्नि से, अभी कुछ भी नया कर्म बनेगा नहीं। ये पांच आज्ञा और दादा की सब विधि सब बोलते वो साथ में आएगा, शुद्धात्मा का चौपड़ा, वही नया कर्म। उसको कर्म नहीं बोलते मगर ये साथ में आएंगे अगले भव में, शुद्धात्मा का चौपड़ा और जो दादा की आज्ञा और सब करते हो वो अभी नया कर्म नहीं बनेगा, पर दो तीन भाव तक ये पुराना कर्म का संभाव से निकाल कर देने का। आप वरी चिंता मत करना, विचार वो दादा को सौंप दिया, मन वचन काया भाव कर्म नो कर्म द्रव्य कर्म। आप प्रगट परमात्मा स्वरूप दादा भगवान को सौंप दिया, अभी नया कर्म नहीं बनेगा। क्यों आपको लगता है नया कर्म? हाँ? क्यों आपको ऐसा लगता है कि नया कर्म बनेगा? तन्मयकार होते हैं तो ऐसा लगता है। वो तन्मयकार होना है तो भी नहीं हो गया। तन्मयकार ये जो तन्मयकार होने का जो भाग है ना, वो अनात्मा और आत्मा के बीच भी जो वो लाइन ऑफ डिमार्केशन ऐसी डाली है, बीच बीच में ऐसे दादा की कृपा बिठा दी है, तो आपको होना है ना तो भी तन्मयकार नहीं होगे, ऐसा दादा भगवान बोलते थे। तो आपको एक ऐसा लगेगा मैं ही लीला बहन हूँ, मैं ही पूजा हूँ, मैं ही करने वाली हूँ, और वो तो क्या है, वो हकीकत में ऐसा आपको लगेगा, पर अंदर ऐसा प्रज्ञा शक्ति और शुद्धात्मा खुद का सीट ऐसा बिठा दिया है तो आपको ऐसा लगेगा मुझे विचार आता है। मगर वो विचार इसको आता है तो अभी पूजा को आता है, तो जो भी कुछ होता है शुद्धात्मा को नहीं होता है। फाइल नंबर एक अलग कर दिया, आप कुछ भी तन्मयाकार नहीं होता, ऐसा लगेगा आपको कि मैं ये तन्मयाकार होने के बावजूद भी नया कर्म नहीं बनेगा, ऐसी बहुत दादा की बात है। बराबर है, जागृति तो जुदा बना के बढ़ानी है ना। हाँ, वो अपने आप पांच आज्ञा से बढ़ेगी, जितने आज्ञा में रहेंगे तो जुदापना की जागृति अपने आप आएगी, बढ़ाने नहीं जाने का। दादा भगवान की आज्ञा में, उनकी विधि में और पांच आज्ञा में जितने रहेंगे, शुद्धात्मा पद में रहेंगे, तो अपने आप उसकी जागृति बढ़ेगी। सामने वाले में शुद्धात्मा देखेंगे तो आप खुद शुद्धात्मा, फाइल देखेंगे तो ये अलग ही है। पांच आज्ञा वो जागृति बढ़ाने का सबसे बड़ा आज्ञा, वही तप, वही धर्म, वही साधन है। और सुबह जो विधि बोलते हैं दादा की आज्ञा से, त्रिमंत्र नमस्कार विधि निश्चय चरण विधि, वो भी ये ज्ञान की प्रगति बढ़ाने के लिए ये पुरुषार्थ है। और सत्संग में आप आते हैं वो भी पुरुषार्थ है। बराबर। हाँ। और कुछ? ओके। आत्मा की अनंत शक्ति यानी कैसी होती है? आत्मा की अनंत शक्ति यानी कि आत्मा खुद ऐसे हिमालय के आर पार, हिमालय पर्वत है ना, उसका आर पार वो निकल जाती है आत्मा, ऐसी वो अनंत शक्ति है। जैसे पुद्गल भी अनंत शक्ति वाला है, ऐसे आत्मा की जो है वो अनंत ज्ञान वाला है, अनंत दर्शन वाला है, अनंत सुख का धाम है, अनंत शक्ति वाला है। तो आत्मा की में इतनी शक्ति है इसलिए अनंत शक्ति वाला हूँ। वो कुछ भी हो जावे इतना बोलने से डर निकल जाएगा, अनंत शक्ति वाला है, अनंत शक्ति वाला। कहते ना देखने जानने का काम करते हैं शुद्ध आत्मा।
हाँ, तो जो ज्ञाता दृष्टा और परमानंद उसका स्वभाव है, तो जैसे अरीसा है ने मिरर, तो मिरर के सामने आप खड़े रहेंगे तो मिरर में आपका फेस दिखाई देगा कि नहीं देगा? देगा। हाँ, जैसे अंदर विचार आता है वो मिरर में नहीं दिखाई देगा, खाली फेस दिखाई देगा, कैसे बाल बने हैं, कैसी आंखें हैं, कैसा मुंह हाँ है, दांत है, जो भी देखना चाहे। तो इस तरह से आत्मा का स्वभाव मिरर जैसा है। तो जैसे हम ये आत्मा के सामने अपना जो अंतस्करण वो दिखाई देगा, अंतस्करण में क्या होता है ये मिरर का दाखला दिया एग्जाम्पल, तो आपको मालूम पड़ेगा आत्मा ऐसा स्वभाव है मिरर जैसा, कि अपना प्रतिबिंब जैसे अंदर पूरे अंतस्करण और बाह्यकरण सब उस जानने वाला देखने वाला, वो तो मिरर एक एग्जाम्पल दिया दर्पण। तो दर्पण में अपना जो दिखाई देते हैं इस तरह से ये आत्मा वो दर्पण जैसा है, काम करता है। तो सुल में तो एग्जाम्पल देना पड़ेगा कि भाई क्या काम करता है आत्मा, जैसे दर्पण जैसा है, सब कुछ मालूम पड़ता है हमें, क्योंकि आत्मा स्वयं स्व पर प्रकाशक है। स्व को भी जानते हैं और पर को भी जानते हैं, स्व पर प्रकाशक। तो आत्मा की अनंत शक्ति है ऐसी, स्व पर प्रकाशक, ज्ञान की भी शक्ति है, दर्शन की भी शक्ति है, अनंत सुखता सुख का धाम है। तो बहुत दादा की सभी बातें बराबर। ओके, हाँ हाँ, तो जय सच्चिदानंद। आरती में आता है दादा की, ज्ञान अज्ञान बिन भेदी स्वचारित्र लय, वो स्वचारित्र हाँ, या ज्ञान अज्ञान भिन्न, यानी कि ये अज्ञान का भाग और ज्ञान का भाग, इनके मन वचन काया का भरेला माल जो अज्ञान लेके आए, और हमारा ज्ञान जो लेके आए, मैं अनंत शक्ति अनंत ज्ञान अनंत दर्शन ज्ञाता दृष्टा मेरा स्वभाव, तो वो और ज्ञान और ये अज्ञान, प्रज्ञा और अज्ञा, तो प्रज्ञा आत्मा की जो शक्ति है वो ज्ञान है। ज्ञान का स्वभाव क्या है कि मैं कौन हूँ, मन वचन का ऐसे मैं पर हूँ, जुदापना का शुद्धात्मा का हमें ज्ञान मिला, हम जैसे ये प्रकृति से हम अलग है, वो ज्ञान अज्ञान, अज्ञान यानी कि मन वचन काया प्रकृति, और ज्ञान यानी कि मन वचन काया से मैं पर हूँ, जुदापना का अनुभव वो ज्ञान है। यानी कि पूजा का सभी का भाग मन वचन काया का वो मैं नहीं हूं, पूजा अलग है वो ज्ञान है, और उसको पूजा और लगता है कि मैं करने वाली हूँ, मैं पूजा हूँ, मुझे कुछ आवड़त है, वो पूजा होके हम चलते सब, वो अज्ञान है। वो अज्ञान मूड तो दादा भगवान ने दूर कर दिया, मगर वो भरेला माल अंदर से लगता है ना उसको, मैं करने वाली हूँ, मैं अच्छी हूँ, मैं होशियार हूँ, वो सभी में मैं शब्द आता है, वो अज्ञान वाला भाग भरेला माल को अज्ञान बोलते। समझ में आया? अज्ञान और ज्ञान, यानी कि भरेला माल को अज्ञान बोलते। अभी पहले पूरा अज्ञान था, मैं ही पूजा हूँ, मैं ही करने वाला हूँ, अभी क्या हुआ आप शुद्ध आत्मा बन गए। अभी पूजा वाला भाग है वो भरेला माल है, वो निकलने वाला है, तो उसको व्यवहार में बोलते अज्ञान का भाग निकलने वाला, कचरा निकलता है उसको अज्ञान बोलते। पहले अज्ञान पूरे का पूरा था, मैं ही करता हूँ, मैं ही पूजा हूँ, वो पूरे का पूरा अज्ञान वाला भाग था। अभी आपको ज्ञान हुआ कि मैं कौन हूं, तो ये ज्ञान का भाग ज्ञाता दृष्टा परमानंद और सभी में शुद्ध आत्मा देखना है, वो दिव्य चक्षु दिव्य दृष्टि वो फाइल स्वरूप हो गए, व्यवस्थित शक्ति करता है, वो ज्ञान का भाग है। पांच आज्ञा पूरा ज्ञान का भाग है, और अज्ञान का भाग जो पूजा की प्रकृति लेके आए वो अज्ञान का भाग। अभी हमारे लिए ज्ञान का भाग क्या हुआ, व्यवस्थित शक्ति करता है, सामने वाले में शुद्धात्मा है, सामने वाला फाइल है, हम ये भी फाइल है। पांच आज्ञा ज्ञान का भाग है शॉर्ट में। समझ में आया? दादा हाँ भगवान ने बता दिया
आप ज्ञान में है तो पांच आज्ञा में है, आज पांच आज्ञा में नहीं है तो दूसरे कोई प्रवृत्ति में है। ज्ञान में रहना यानी कि पांच आज्ञा में रहना, शॉर्ट डेफिनेशन है। सामने वाले में शुद्ध आत्मा देखा वो ज्ञान है, वो किसी को करता नहीं देखा, व्यवस्थित शक्ति को करता देखा वो ज्ञान है। अपने खुद को फाइल समझे, सामने वाले को फाइल समझे, वो ज्ञान है। बोलिए, और दूसरे को पूछना है तो हम घर से निकलते हैं बाहर तो सब में भी शुद्ध आत्मा देखते, बाहर निकलते तो वो तुरंत याद जाता है, रिलेटिव रियल दिखते सब में शुद्ध आत्मा दिखना चालू हो जाता है। तो बहुत बढ़िया, अच्छी बात है। वो अगला जन्म में उसका साथ में लेके जाए कि उस जन्म में हो, वो शुद्ध आत्मा चोपड़ा में जमा होता है बहन जी। ये पांच आज्ञा शुद्धात्मा चोपड़ा जो पांचवी आज्ञा है, चार आज्ञा का पालन करते हम, जागृति रखते, पुरुषार्थ करते, वो शुद्धात्मा के चोपड़े में सभी चारे चार आज्ञा जमा होती है, उसको शुद्धात्मा चोपड़ा बोलते। और शुद्धात्मा चोपड़ा वो साथ में आएगा, आज्ञा सब साथ में आने वाली है। जितना दादा का किया, जितना स्वरूप में हम रहे, पुरुषार्थ किया, वो संसार की सभी चीज इधर रहेगी। और ये ज्ञान है दादा भगवान का, विज्ञान शुद्धात्मा चोपड़ा पांच आज्ञा जो भी है उसको अगले भव में वो कैरिड फॉरवर्ड होगा, यानी कि साथ में आएगा, कमाणी बोलते। और संसार रूपी सभी कमाणी इधर छोड़ के हम जाएंगे, बच्चे के लिए, उनके बच्चे के लिए, मगर ये शुद्धात्मा का चोपड़ा हमारे साथ में आएगा, पुरुषार्थ वाला भाग। वो सब अच्छी बात, बाहर निकलते तो आप शुद्धात्मा देखते। फिर हमारे इधर बैठते तो बारी से दिखते तो वो बहुत इकट्ठा आता है, सब रोड पे आते हैं ना तो सब में ऐसा सामूहिक देखने का, एक एक नहीं देखना है, पूरे जुलूस निकलता है सामने। अच्छा। 10, 15, 20, 25 एक एक को नहीं देखने का, जुलूस पूरा निकलता है तो सब पैकिंग है ना शुद्धार्थ, पैकिंग है ना शुद्धार्थ, इस तरह से लेना है। इंडिविजुअल कोई घर पे आते वो टाइम पे शुद्धात्मा इंडिविजुअल देखता है, पूरे सामूहिक होते तो सामूहिक देखता है। रोड पूरा भरे ही निकलता है पूरा, हाँ तो पूरे पैकिंग पूरे पूरा भरे निकलता है ना, तो सामूहिक में क्या है ये शुद्धात्मा वो पैकिंग और शुद्धात्मा पैकिंग। फिर महेश नंदा वो कोरोना के बाद तो महात्माओं का और अपुत्र तो बहुत बहुत ऊंची है, फिर भी कोरोना के बाद तो बहुत ही ऊंचा डेवलपमेंट का लगता है, महात्माओं में भी बहुत चेंज आया है तो ऐसा अच्छा हुआ ना, चेंज आया तो अच्छा है ना। कोरोना का अनुभव हुआ सबको कि नहीं अब आत्मा के लिए हमें पुरुषार्थ के लिए हमें अभी जीवन अपने आत्मा के लिए निकालना है, मोक्ष के लिए निकालना है। कि आयुष्य तो कभी भी कोरोना आके ऐसे रोग आके गति कम आके वर्ल्ड वॉर आके कुछ न कुछ दिक्कत आएगी, तो हम अपनी सेफ साइड करने की जागृति रखने की बराबर, वो तो अच्छी बात है। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। महात्मा हो कोई ने प्रश्न, दीपक भाई ना तो दीपक भाई नथी हमणा, कोई बीजा महात्मा ने प्रश्न। हातिम भाई छे, शांतिलाल छे, नरेंद्र भाई चौहान छे, क्षणे क्षणे नक्कीपणू थाय
નક્કી થાય એ કેવી રીતે એવી સમજ શું કરાય કે જેનાથી ક્ષણે ક્ષણે નક્કી થાય, કેમ કે નક્કી થાય તો બધું થાય છે. પાંચ આજ્ઞામાં રહેવું નક્કી કર્યું તો પછી પાંચ આજ્ઞા યાદ બી આવે, નહીં તો યાદ જ નથી આવતી. તો જયારે ભૂલી જવાય, દાદા ભગવાન શું કહેતા હતા કે તમે શક્તિ માગવાની, એટલે ચા પીએ ને આપણે, કે નાસ્તો કરીએ, જમીએ, કે ઓફિસનું કામ કરીએ, બાકીનો જે ફુરસદનો ટાઈમ છે, બે ફાઇલ વચ્ચેનો ઇન્ટરવલ કહીએ આપણે, રિસેસ કહીએ, તું જ્યારે બી ફ્રી પડો એમ કહેવા માંગે છે, ત્યારે તમારે શક્તિ માગજો, ઉપયોગ ગોઠવજો. હે દાદા ભગવાન, આપની પાંચ આજ્ઞામાં મારો પાકો નિશ્ચય થાય એવું મને આશીર્વાદ આપો, શક્તિ આપો, એવી રીતે કૃપા વર્ષાવો. શક્તિ માગો એટલે કૃપા વર્ષાવો, કે મારું નક્કીપણું જે ચૂકાય છે એટલે આપણો અનિશ્ચય છે દાદા, કે એટલે આ રીતે અનિશ્ચય છે એ મારો કેમ કરીને નિશ્ચય પાકો થાય, તો એવી શક્તિ દાદા ભગવાન પાસે. એટલે દાદા ભગવાન શું કહે છે, તમારી તીવ્રતા જુએ છે કે અંદર આમ પાંચ આજ્ઞા પાડવા માટે તમે કેવી રીતે શક્તિ માગો છો, કે મને યાદ કરો છો, કે એના માટે પાછળ પડો છો. દાદા કહે છે જ્ઞાન ભણ્યા પછી પાછળ પડવું પડે, જ્ઞાની અથવા જ્ઞાન દાદાને આજ્ઞાની કહે છે, અથવા દાદાના જ્ઞાનની પાછળ પડવું પડે કે છે. એટલે આ જેવો ટાઈમ મળે લગની લાગવી જોઈએ નથી કેતા દાદા, કે છે હા, તો લગની આપણને હજુ લાગી નથી. જેવી રીતે સંસાર વ્યવહારમાં, પૈસા કમાવામાં, આપણી બધી ફેસિલિટીમાં કેમ કરીને મને અડચણ ના પડે, ગરમી બહુ લાગતી હોય તો આપણે છાયડામાં લીમડા નીચે કોઈ ઠંડકની જગ્યાએ બહાર ના નીકળીએ, બહુ ગરમીમાં નીકળ્યા હોય તો એસીમાં રહીએ, ગાડી એસી ચાલુ કરીએ, અથવા જેમ બને તેમ ફટ લે કે અડચણ આપણને ના પડે એનો બધા કારણો સેવીએ. એવું પાછું દાદા કે છે આમાં પણ કારણો સેવવાના, જેવો ટાઈમ મળે ને એવો આપણો કે છે કે સ્ક્રૂ ટાઈટ કરવાનો કે છે. એટલો ઢીલો પડેલો સ્ક્રૂ હોય તો કેવો આપણે ટાઈટ કરીએ છીએ. એવું કે છે આ નિશ્ચયનો સ્ક્રૂ આપણે જેવો ટાઈમ મળે એને ટાઈટ કરતા રહેવાનો. અમને બ્રહ્મચર્ય માટે કહેતા હતા કે છે કે બ્રહ્મચર્ય માટે જેવો ટાઈમ મળે તો આ સ્ક્રૂ ઢીલો જ હોય કે છે, એટલે એને ટાઈટ કરવાનો, એટલે પાકો નિશ્ચય કરવાનો, એનાલિસિસ કરવાનું, થ્રી વિઝન કે છે બતાવ્યું. એ બધા સ્ક્રૂ એક વિચાર અંદરથી ઊભો થાય ને એ થ્રી વિઝન કરી અને એને બધું કે છે સાફ સૂકીને ધોઈ નાખવાનું કે છે, બધું ઉપાય કહેતા હતા દાદા ભગવાન, એનો ઉપાય કરજો કે છે. આ બધું આપેલું દાદા ભગવાને તો ધોઈ નાખજો કે છે. હજી આ ઇન્ટરેસ્ટ કેમ નહીં પાકો થતો? એક એક્ઝામ્પલ આપું તો ઓફિસનું કંઈ કામ હોય તો કેવું થાય કે ભાઈ અક્ષયનું નામ ખરાબ ના થાય, અક્ષય સારો દેખાય, એના માટે દોડ દોડ કરે, બધું કામ કર્યા કરે ઓફિસનું, કે ભાઈ કશું કશે બી ખરાબ ના દેખાવું જોઈએ, આપણું નામ ખરાબ ના હોવું જોઈએ, એના માટે વધારે કામ કરે. પણ એવી રીતે અહીંયા આગળ શું ખૂટે છે તેને હજી આમ પાક્કું નહીં થતું. એટલે એની છે વેલ્યુ સમજાય છે આપણે, આપણું અપમાન ના થાય, આપણી પોસ્ટ છે, આપણી પગાર મળે છે, આપણી કામની દરકત કરશે, એટલે આ બધી સંસારની બધી ચીજોની વેલ્યુ આપણને એટલી બધી કેટલા અનંત અવતારથી આંકી છે કે આ સચવાઈ જવું જોઈએ, આમ આ સચવાઈ જવું જોઈએ, આ સચવું, સંસારની બધી વેલ્યુની કિંમત આપણે આંકી છે અને એ રીતે એને સાચવણીમાં સહેજ પણ આમ ગરપટ ના થાય, ગાફેલ ના રહીએ, એટલે આપણે જ્ઞાન આ અવતારનું મળ્યું છે. એટલે કે છે ને કે આ એની કિંમત હજુ આપણને સમજાઈ નથી. દાદાને કહ્યું નાના બાળકના હાથમાં ડાયમંડ આપી દીધો હોય તો
ને છોકરાને ડાયમંડની કિંમત કેટલી હોય એવું કહેશે. આ જ્ઞાન તમને નાના છોકરાના હાથમાં એ ડાયમંડ આપ્યો છે એવું જ્ઞાન તમને પ્રાપ્ત થયું છે એટલે એની કિંમત સમજાતા સમજાતા જેટલી આંકશો કિંમત એની ઇમ્પોર્ટન્સ જેટલું દાદા ભગવાન પોતે કેવું કહેતા હતા કે મને દાદા ભગવાન મળ્યા હોત હું એક ક્ષણ પણ એમને છોડત નહીં. હવે તમે મને મળ્યા અહીંયા આવતા હતા અમે બધા તો કે હવે તમને કહું કે છોડશો નહીં. અમે દાદા ભગવાનની હાજરીમાં ઉઠવાનું મન નહોતું થતું, જોબ કરવાનું મન નહોતું થતું, ખાવા જમવા જવાનું મન નહોતું થતું, એટલું બધું એમના સાનિધ્ય. અમે મળ્યા હોત આવા દાદા ભગવાન તો અમે છોડત નહીં. હવે તમને અમે કહીએ કે તમે અહીંયા પડી રહો તો તમારી ફાઇલો બૂમા બૂમ કરે કે છે એટલે ફાઇલોનો નિકાલ કરજો કે છે. અને આ જ્ઞાન કેવું છે આપણને હજુ તાલાવેલી કે જે અંદર લાગવી જોઈએ જે આપણને ખજાનો પ્રાપ્ત થયો છે એનું ઇમ્પોર્ટન્સ આપણને એટલું બધું સમજાયું નથી. જે કિંમત આંકવી જોઈએ આપણને વસ્તુ પ્રાપ્ત થઈ છે પણ એ વસ્તુ આપણને કેવું કે બાપ દાદાના મિલકત આપણને મળી ગયું હોય, પોતે પૈસા કમાઈને પૈસા બચાવ્યા હોય ને એ ઇન્વેસ્ટ કરવાના હોય ને બાપ દાદાની કરોડો રૂપિયાની મિલકત વાપરવાની હોય તો એનું ઇમ્પોર્ટન્સ ના રહે ને પોતે આખી મહેનત કરીને એટલે વગર મહેનતે આપણને આ દશા પ્રાપ્ત થઈ છે, શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે. એ પેલી કસરત જપ તપ ને ત્યાગ ને શીર્ષાસન ને બધું બહુ જ કસરતો આવે છે ધર્મમાં. એ કરતા 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 આપણને આ હું શુદ્ધાત્મા અહંકાર નિર્મૂળ થઈ ગયો એ કસરતોથી ને ક્રમિક માર્ગમાં એ કસરતો જ છે ને, દીક્ષા લેવાની, ઉઘાડા પગે ચાલવાનું, કપડાનો ત્યાગ, સંસારનો ત્યાગ, બેટી છોકરાનો ત્યાગ, એ મોક્ષ માર્ગ માટે શું ત્યાગ ના હોય. બધી જાતના ત્યાગ કર્યા પછી પણ આ મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી કે અત્યારે કળિયુગમાં ચોથારામાં થતો. એટલે એ લોકો બધી કસરતો કરીને આવ્યા છે ને એટલે આપણે કસરતો કરી નથી એટલે એની કિંમત સમજાઈ નથી. હવે દાદા કહે છે કે હવે તમે જેમ જેમ આ સંસારની કિંમતનું વેટ ઓછું કરશો ને તાજું પેલું ભારે થઈ ગયું છે સંસારના વજનનું એટલે સંસારની વેલ્યુ ને ઉપલક આપણે સમજવું જોઈએ. સંસારમાં સુખ છે ખરેખર સુખ છે એવું હતું, હવે આપણને ખબર પડી ના સંસારમાં સુખ છે પણ ટેમ્પરરી, સાચું સુખ તો મારા પોતાના સ્વરૂપનું છે શુદ્ધાત્મામાં. એટલે આપણે શું કરીશું જે સંસારમાં ગાઢ માન્યતા હતી ખરેખર સુખ છે એ જ નીકળી ગઈ. હવે અત્યારે આપણું પલ્લું આપણે વેટ હજુ ભરેલો માલ વેટ તો એને જ આપશે, વજન એને જ આપશે કે આ મને અડચણ ના પડવી જોઈએ, આ સુખ પ્રાપ્ત થાય બંગલામાં માનમાં સોના દાગીનામાં પૈસામાં. તો હજુ પેલું સુખની માન્યતા જે છે ને એ જેમ જેમ પરિગ્રહ ને બધું દેખાશે આપણી ભૂલો અને આ સુખ એવું છે આત્માનું એની કિંમત આપણે જેમ જેમ પેલું સુખ ઓછું એની કિંમત ઓછી આંકીશું ભરેલા માલની એમ એમ આપણને પેલી આત્માના સુખનો અનુભવ થશે. એમ એમ થાય એવો નથી એટલે આપણે 24 કલાકની કીર્તન ભક્તિ એટેન્ડ કરીએ, શિબિરો એટેન્ડ કરીએ, વિધિ કરીએ, પ્રતિક્રમણ કરીએ એટલે સુખનો અનુભવ થાય કે પેલું સુખ ચાખીએ ને આ સુખ ચાખીએ. એટલે પેલું સુખ આપણે સંસારનું જે પરિગ્રહનું છે વિષયનું છે બીજા બધાનું સુખ મોડું પડતું જશે એમ આત્માનું સુખનો અનુભવ આપણને થશે કે એટલે દાદા કહે છે કે જેમ જેમ બધું પેલું સુખ મોડું પડશે એમ આ સુખની તાલાવેલી લાગશે અને સુખનો અનુભવ સાચા સુખનો અનુભવ થશે કે એમનો અનુભવ થાય એવો નથી કે એટલે ખાસ સરખામણી કરેલી. હજુ તો પેલા સુખ પેલામાંથી સુખ આવે છે ને અને આમાંથી સુખ આવે છે એટલે કયું સુખનો ખાસ મેળ નથી પડતો. ખાસ વિષયો માટે કહેલું કે આ વિષયોમાંથી સુખ આવે અને પેલામાંથી સુખ આવે કે પેલું વિષયનું સુખ બંધ થઈ જાય તો કે છે આનો સુખનો અનુભવ થાય એવો દાખલો આલતા. એટલે આમ કે છે મુખ્ય પેલું તાજવું અલકું થઈ જશે ભારે છે એટલે નીચે નમે છે એટલે પેલું તાજવું ઊંચું આવે છે. હવે પેલું અલકું થઈ જશે તો આજ્ઞાનું તાજવું ને આજ્ઞા સંબંધી પછી ચિત્તવૃત્તિઓ પેલામાંથી હટીને
આમાં સાચું સુખ છે એમ કરીને એને તાલાવેલી લાગવી જોઈએ, ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ એની. દાદા ભગવાન ખાસ પાછળ પડજો, પાછળ પડજો, બહુ શબ્દ વાપરતા હતા, આજ્ઞાની પાછળ પડજો. અને આજ્ઞાનું ઇમ્પોર્ટન્સ જેટલું સમજાશે એટલું તમારાથી પાછળ પડાશે, એમને નહીં પડાઈ. દરેક રીતનું કહેલું કે છે કે તમારો સમય ક્યાં વપરાય છે, તમારી ભૂલો ક્યાં થાય છે, કેટલા પ્રતિક્રમણ થાય છે, કેટલે જાગ્રત રહેવાય છે, એ બધા બધા એંગલોથી આ આપણને શુદ્ધાત્માના અનુભવની વાત કરેલી. જેમ જેમ પ્રતિક્રમણ થશે, દોષો દેખાશે, તમારા પોતાના માટે ટાઈમ કાઢશો. અત્યારે આપણો ટાઈમ સેમ જ આવી છે, આપણે જોવાનું આપણી જાતને, શોધવાનું કે અત્યારે મારો સમય બે પીરિયડ વચ્ચે જે રિસેસ પડે છે, બે ફાઇલ વચ્ચે, તો મારો સમય શું શોધે છે, અંતસ્કરણ શું શોધે છે, ચિત્ત મારું કઈ ભટકે છે, વધારે કયા વિચારો આવે છે. એટલે આ બધું દાદાએ એનાલિસિસ કરવાનું કહ્યું. અમને દાદાને રૂમમાં બેસાડતા હતા, દાદા કે છે તમને વધારે શેના વિચાર આવે છે, લોભના આવે છે, માનના આવે છે, કોઈ પરિગ્રહના આવે છે કે વિષયના આવે છે. એટલે જેમ જેમ આપણી પ્રકૃતિ ઓળખાશે, ઓ હજુ તો મારું કે આજ્ઞા પાડવાના વિચાર આવે છે, પ્રતિક્રમણ કરવા આવે છે, દાદાની નિધિધ્યાસન ભક્તિ કરવાના વિચાર આવે છે. એટલે અંતસ્કરણને ઓળખો કે છે. જેમ જેમ ઓળખાશે, ઓહો આ તો લોપડ ચોપડમાં ટાઈમ જાય છે, આ તો બીજાના દોષો જોવામાં ટાઈમ જાય છે. એટલે આપણા જ અંતસ્કરણ આપણને ઝાલી રાખે છે, બીજું કોઈ તને હેરાન નથી કરતું. દાદા કે છે તારે રહેવું છે, આપણું અંતસ્કરણ તારી ભૂલો ને તારા અંતસ્કરણના અંદર તને કોઈ પકડી રાખ્યું છે, તો તું કેવી રીતે તું દાદાનું કરીશ, આજ્ઞા પાકી કરીશ, તું બોલે બધું પણ તું જલઈ રહ્યો કોઈકના, એનાથી કોઈ મિત્ર દોસ્તારથી આપણે જલઈ રહીએ, એના કયા પ્રમાણે બધું કરીએ અને એના કુસંગમાં આપણે જલઈ ગયા હોય તો આપણો સત્સંગ એ બાજુ પર રહેવું, તો કુસંગ અડી જાય. એટલે કુસંગ પડ્યું બહાર નથી દાદા કે છે, અંદર જ છે. એટલે અંદર જોવાનું છે, હજુ આપણું મનમાં કયા લોપડ ચોપડના વિચાર, ચિત્ત કઈ જલેવ્યું છે, બુદ્ધિ કયા ડિસિઝનો લે છે, અહંકાર કેવી સંયોગ કરે છે. એટલે ભરેલો માલ આપણો આપણને હેરાન કરે છે. એ ભરેલા માલને આપણે જેમ છે તેમ જોઈએ, એના પ્રતિક્રમણ કરીએ, એ આપણા દુશ્મનોને આપણે ઓળખીએ, એ આખું દુશ્મનને ઓળખવા માટેનું છે કે છે. આ દુશ્મનોને જેટલા ઓળખાશે ને આપણા, એમ આપણે હલકા થઈ જઈશું, ભાર ઓછો થઈ જશે આપણે ભૂલોનો, અને એમ પાછું આપણે આ પુરુષાર્થના ભાગમાં સ્ટેડી થઈશું. નિશ્ચયને આપણને નિશ્ચય કરવા કોણ નથી દેતું? આ ભરેલો માલ, આપણે ભરેલા માલને પહેલા જાણવો તો ખરો દુશ્મનોને. આપણે વિધિ કરવી છે, છતાં પેલું મન શું બતાવે, ના હવે 40 વાર નહીં કરવું, 11 વખત કરીએ, 5 વખત કરીએ, ઉપયોગ ગોઠવીએ તો ઉપયોગ ગોઠવવા કોણ નથી દેતું? અંતસ્કરણ. ને છતાંય દાદાએ ઉપાય કર્યો કે એક જણ ના કરતા બે સાથે કરશો તો ઉપયોગ રહેશે. કીર્તન ભક્તિમાં સાથે તમે 24 કલાકમાં જજો તો ઉપયોગ રહેશે. ઘરે 10 મિનિટ બોલવી હોય તો કીર્તન ભક્તિ નહીં બોલાય. આ જૂનો સત્સંગ આ તે, એટલે કહેવાનું કઈ કઈ ગોઠવણી ઉપયોગ આ બધું અંતસ્કરણ પાસે કરાવડાવવાનું છે. આજ્ઞા કોને પાડવાની? અંતસ્કરણના ભાગને, ફાઇલ નંબર 1ને. તો ફાઇલ નંબર 1ને એનું ઇમ્પોર્ટન્સ જેટલું સમજાશે, અત્યાર તો ફાઇલ નંબર 1ને ઇમ્પોર્ટન્સ પેલું સમજાયું છે, મારા બધા કામ થવા જોઈએ, મારી અગવડ સગવડ બધું સજવાઈ જોઈએ, અગવડ તો આવી જ ના જોઈએ, બધા ફેવરેબલ સંજોગ આવવા જોઈએ, કોઈ કહી જાય તો એને ગમતું નથી, કોઈ પ્રતિકૂળ સંજોગ આવે સત્સંગમાં, પ્રતિકૂળ સંજોગ આવે તો જે ઉપકારી માનવાના, સત્સંગમાં રહેવાય છે ને આપણે. એટલે કહેવાનું મતલબ મહાત્માના ભીડામાં સત્સંગમાં આ બધું દાદા નતા કહેતા, અમે દાદા મન બતાવે છે. બોમ્બે દર વખત તની રવિ જતા હતા, ત્યારે કેમ નહોતો આવ્યો? કે આ મને આજે આવું બતાવ્યું કે મનને જ્યારે નેગેટિવ બતાવે તો ખાસ આવવાનું છે. કોઈ ફાઇલ આવી ગઈ હોય, બીમાર હોય કે પપ્પા, ત્યારે ના આવે તો ચાલે. એટલે અત્યારે કેટલું મનનું આપણે સાંભળીએ છીએ, મન કે સુઈ જાઓ તો આપણે સુઈ જઈએ, મન કે ઉઠો તો ઉઠીએ. એટલે એ બધું અંતસ્કરણ આખું આપણને પોતાના દુશ્મનો જેમ જેમ ઓળખાશે
આપણે એ અંતસ્કરણથી આજ્ઞા પાળવાની, એ અંતસ્કરણથી પ્રતિક્રમણ કરવાનું છે, એ અંતસ્કરણથી શક્તિઓ માગવાની છે. અને આખા પુરુષાર્થનો ભાગ આપણે જ અંતસ્કરણ હતા કે છે ને કે દુશ્મનો આપણને જીતીને બેઠા છે, આપણે દુશ્મનને જીતવાના છે. એ દુશ્મનો આપણે જીત અબળા કહેવાય. એટલે દાદા કે જેમ જેમ પોતાના દોષો વધારે ને વધારે દેખાશે, પોતાની નબળીઓ પ્રકૃતિ ખૂણા કાચરા જે સંસારના ભાગમાં લઈ જાય છે, જે પ્રજ્ઞાથી વિરુદ્ધ બતાવે છે, એ ભાગ જેટલો દેખાશે, જેમ જેમ અનુભવ થશે કે આપણે હજુ આ મોહમાં ગડકાવ થઈ જાય છે, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિ સાથે રાગ, કોઈ વ્યક્તિ સાથે દ્વેષ, પરિગ્રહ, કે જે કંઈ અંદર આ સંસારના સુખની જે લાલચો છે, લોભાયમાન પરિણામ છે, વિષયમાન પરિણામ છે, એ આખું અંદર દેખાય, જણાય કે આ તો આપણી વીકનેસ છે, નબળી છે, આ નબળીથી મારે નીકળવાનું છે, એ ખબર પડી કે આ ચોર લબાડો. એ જે જે ખબર પડશે જેટલી, એટલે દાદા ભગવાને થર્મોમીટર આપ્યું, જેટલી પોતાની ભૂલ દેખાય એટલો જાગતો કહેવાય, એટલી જાગૃતિ વધી કહેવાય. અને જાગ્રત માણસ શું કરે, પોતાની ભૂલ જુએ, સામાની ભૂલ ના જુએ, સામામાં શુદ્ધાત્મા જુએ. જેટલો જાગતો થયો હતો પહેલા, આપણે સંસારમાં જ સુખ છે અને એના જ બધામાં એ ઊંઘતા હતા, તો દાદા ભગવાને જગાડ્યા અને સસ્તી ખબર પડી, સુખ આવવા માંડ્યું. તો પેલું સુખ કેવું હતું, જે માનતા હતા કાયમનું છે, એ નીકળ્યું કેવું, આયા પછી જતું રહેશે. દરેક સંજોગોમાં આપણને ખબર પડી કે આ સુખ જતું રહે છે અને પાછું બળતરા આપીને જાય, જતું રહે અને બળતરા ઊભી કરે છે. એટલે જેટલું એસીમાં રહ્યા અને એસીની બહાર નીકળીએ તો બળતરા કેટલી વધારે થાય, ઠંડકમાંથી બહાર નીકળે તો તાપ વધારે લાગે. એવું બધા સંસારના સુખો બળાત્રા વાળા છે, લાહી બળાવનાર છે. એટલે આ બધું સંસારના જેટલા સુખોને આપણે આપણે એ ખબર પડે આપણને કે આ તો દુઃખરૂપ છે, કે છે એટલું પેલું કે આત્માનું સુખનો અનુભવ થશે, કે તારે લગ્ની લાગશે, પેલીમાંથી છૂટ્યા નથી તો આ લગ્ન કેમ નહીં લાગવાની, કે હવે આ પાકો નિશ્ચય ક્યારે થાય, કે આ સુખ મોડા પડે, ચા પીધા પછી, જલેબી ખાધા પછી ચા મોડી લાગે છે, એ કહેવત છે ને. એટલે આત્માનું સુખ પછી આ બધું મોડું પડશે. એટલે આત્માનું સુખ આવશે ક્યારે, કે આ બધું મોડું પડશે ત્યારે. આત્માનું સુખ તો ચકાયું છે, જલેબી ખવડાવી દીધી. એવું કે છે કે હવે આ પેલો રસ આપણો જેમ જેમ ભરેલો માલતો રહ્યો ને, જલેબી ખવડાવી દીધી એટલે પેલું મોડું પડશે. પણ દાદા શું કે છે, શુદ્ધાત્મા તમને બનાવ્યા એ કૃપાથી થયું છે. આ ભરેલો માલમાં હજુ એટલું બધું કે છે કે પેલો અહંકાર મળદાલ કરી નાખ્યો, મૂળ અહંકાર કાઢી આપ્યો. પેલો મળદાલ અહંકાર કેવો છે, અધમુઓ સાપ હોય ને તો ડર ના લાગે આપણને, સાપ જીવતો સાપ તો આપણને ડર લાગે, પણ અધમુઓ પણ હોય ને સાપ તો એ નજીક ના જઈએ, કઈક જીવતો છે હજુ થોડો અધમુઓ. આપણે અહંકાર હવે મળદાલ રહ્યો, અધમુઓ આ જેવો રહ્યો, ક્યારે ગાળા કાઢે એ કહેવાય નહીં. એટલે કે ચેતવાનું છે, આપણી પ્રકૃતિથી ચેતવાનું છે, આપણી ભૂલોથી ચેતવાનું છે, આપણો ડિસ્ચાર્જ અહંકારથી ચેતવાનું છે. બીજા પર વિશ્વાસ રાખજો, પણ આ પ્રકૃતિ એટલે ડિસ્ચાર્જ અહંકાર છે, એ ક્યારે ગાળા કાઢે, ક્યારે પ્રમાદ કરાવે, ક્યારે લુચ્ચાઈ કરાવે, ક્યારે આળસ કરાવે, ક્યારે આપણે જ્ઞાનથી કે નથી જવું સતત, નથી જવું કીર્તન વૃત્તિમાં, આપણે તો ઘરે કરી લઈશું. દાદા કહેતા હતા તે વખતે આવું, દાદા અહીંયા આવ્યા હોય તોય પેલા લોકોને શું થાય, તમે તો આપતવાણી વિધિ બધું ઘરે કરશો, કારણ કે આપતવાણી તે વખત નહીં વાંચવાની. અહીં દાદા ભગવાન આવ્યા હોય તો અહીં લાભ લેજો, પેલું બુદ્ધિ બતાવે એ કીર્તન ભક્તિ નથી જોવું, અહીં કરી લઈશું. તો 24 કલાકની કીર્તન ભક્તિમાં જે અનુભવ થાય એ ઘરે ના થાય. દાદા ભગવાનની હાજરીમાં અમે જતા હતા, જે અનુભવ થાય એ ઘરે આપતવાણી વાંચીએ, એ બીજું ત્રીજું વિધિ કરીએ. દાદા ભગવાન કહે છે પ્રત્યક્ષતા મહાત્માના ભીડાની
અને આ પ્રત્યક્ષ સાથે અમે હતા એ કમાણી કરી લેજો. એટલે દરેક એંગલથી આપણે એની કિંમત આપણે જ્ઞાનની આંકી જ નથી, સંસારની જ કિંમત આંકી છે. એટલે કે છે આની કિંમત જેટલી અંકાશે ને એનું મહત્વ જેમ જેમ આપણે સમજતા જઈશું, જ્ઞાનની કિંમત આંકી છે જ કઈ આપ સમજ્યા જ નથી કે આ તો ઉપલબ્ધ પેલો ઉપર ઉપરથી સમજ્યા છે કે હું શુદ્ધાત્મા છું. પણ આપણે જાતને જોવાનું કે આજ્ઞા કેટલી પાડી, કેટલા પ્રતિક્રમણ થયા, કેટલું વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાયું, કે બીજાની ભૂલો દેખાય તો પોતાની ભૂલ દેખાય તો પ્રતિક્રમણ કેટલા કર્યા. આખો દિવસ તમારા શેમાં જાય છે, દાદાના કોઈ પણ કાર્યમાં સેવામાં ગયો એ બી થોડું ગયો જ ને, તો એ રીતે સત્સંગમાં કેટલું જાય છે, શુદ્ધાત્માના ઉપયોગમાં. એટલે ઉપયોગ બહુ મુખ્ય દાદા આપતા, કે કઈ ને કઈ તમે ઉપયોગ મનને મન આપણી અંતસ્કરણમાં કઈ ને કઈ દાદાનું ગોઠવજો, ઉપયોગ ગોઠવજો. નહીં તો પેલો તો ઉપયોગ ભરેલો માલનો ઉપયોગ તો એને વગર ગોઠવે આવી જાય ના. પાણીને ઉપર ચડાવવું તો ઉપયોગ ગોઠવવો પડશે, મોટર કે બીજું ત્રીજું. ને પાણી વહેતું હોય ને એને ઠેઠ નદીનો એ દરિયામાં જ જવાનું છે, એનું લેવલ પકડી લેશે, એમાં ઉપયોગ ગોઠવવો નહીં પડે. પાણીને પાળ બાંધવી હોય કે ઉપર ચડાવવું હોય, એટલે પુરુષાર્થનો ભાગ ઉપયોગ એટલે. એટલે કયો તમે આ પુરુષાર્થનો ભાગ, એટલે કે પુરુષાર્થ એટલે દાદા યાદ રહેવા, દાદાનું કોઈ પણ પ્રકૃતિ કે શુદ્ધાત્મા પાંચ આજ્ઞા, એટલે કે તમે કયા ઉપયોગમાં છો, કે આપણે ગોઠવીએ છીએ ઉપયોગ. આપણી જાતને પૂછવાનું કે નવરા આપણે તો બે પાણા આપતવાણી કે દાદાની વાણી વાંચીએ છે. દાદાની વાણી તો કેટલી બધી છે, ઘણા વાંચે છે, બે પદ ગાય, બે વાણી વાંચે, પાંચ દસ એના સામાયિક ગોઠવે, ભૂલો નાનપણથી કઈ કઈ ભૂલો થઈ છે આ પ્રકૃતિથી એને જોવી જાણવી, કઈ ને કઈ ઉપયોગ ગોઠવતા હોય. એટલે બધા બહુ એંગલથી આ એકદમ આ થાય એવું નથી, તમને આપેલું છે, કૃપાથી મળેલું છે. એટલે દાદા કે છે સાચવી જાણજો, પાછળ પડજો, તું બહુ જ કહેતા હતા આ આત્મા પ્રાપ્ત થાય એવો જ નથી, કે આ તો જબરજસ્ત બધા મહાત્માની પુણ્યથી. એટલે અનંત અવતાર દેહ માટે ગાળ્યા, આ એક અવતાર કે છે આત્મા કાળ ગાળજો, આવું બહુ કહેતા હતા. બરાબર, હા. હવે મનની સામે કેવી રીતે પડાય, કેમ કે મન જે અવકાશનો સમય મળે બે ફાઇલના વચ્ચે એ એ સમયમાં જ મન ચાલુ પડી જાય, વિચારો બધા આવવાના ચાલુ. હા, એટલે વિચારો આવે એ જ્ઞેય છે. દાદા ખાસ એવું કહેતા હતા આપણા ધ્યેય પ્રમાણે મન બતાવે તેનું સાંભળવાનું, ધ્યેયની વિરુદ્ધ હોય તો આપણે એને સાંભળવાનું નહીં. એટલું કહ્યું કે સવારે ઉઠવાની વિધિ કરવાની, તો આપણે ધ્યેય છે કે વિધિ કરવાની કરવાની કરવાની, એ તો નાસ્તો નહીં કરવાનો, એ પાક્કું ધ્યેય છે. તો ખરાબ વિચાર આવ્યો તો ભાઈ આપણે અંદર ધ્યેય કહ્યું છે કે આ વિચાર તો આપણે ખપે નહીં, આ જોઈએ નહીં. એટલે આપણા ધ્યેય પ્રમાણે મન બતાવતું હોય અને ધ્યેયની વિરુદ્ધ બતાવતું હોય તો કબીરાએ બી કહ્યું ને, મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય. દાદા ભગવાન બોલેલા કે કબીરા આવું બોલે. એટલે આપણે હવે કઈ કઈ મન આપણે આપણે કાચા પડીએ છીએ પુરુષાર્થમાં, કેટલું આપણે મનનું સાંભળીએ છીએ. દાદા ભગવાનની હાજરીમાં પણ દાદા કહે છે મન બતાવે તમે ઊભા થાવ, પાછા મન બતાવે અહીં જઈ આવો, બહાર આંટો મારી આવો, મન બતાવે ત્યાં બેસી જાઓ. એટલે મનના કયા પ્રમાણે તો ચાલો છો, દાદાના જ્ઞાન કે દાદાના ધ્યેય પ્રમાણે કઈ ચાલો છો તમે? એટલે હજુ મન એટલું બધું ચંચળ છે, તમને ઉઠાડે બેસાડે સુવાડે પ્રમાદ કરાવે બીજી લાલચોમાં અંદર લોભાયમાન પરિણામમાં. એટલે દાદાએ ખાલી એક જ સેન્ટેન્સ કહ્યું કે આપણા જ્ઞાનને સપોર્ટેડ છે વિચાર, આપણા જ્ઞાનને બાધક છે તો બાજુ પર મૂક. જ્ઞાનને સપોર્ટેડ હોય બાધક ના હોય તે એનું સાંભળો કહેશે. અત્યારે તો કેટલું બધું નાનપણથી અત્યાર સુધી આપણે જોઈએ તો બધું મનના કહેવા પ્રમાણે જ કર્યું છે. તે વખતે જ્ઞાન હતું નહીં, ને હજુ બી ભરેલો માલ
અંદર ઉભો થાય છે અને એ પણ આપણે જોઈએ છે કે આ નતું કરવા જેવું, નતું બોલવા જેવું. અંતસ્કરણમાં ફૂટે પણ બાહ્ય આવે છે ને, એ બધું લીકેજ કહ્યું ને, અંતસ્કરણ થાય કે ચલો હવે આરામ કરી લઈએ, હવે કેટલો તારે કરવો છે, મન સાથે વાતચીત કરે, 10 મિનિટ કરવો છે વિધિ પછી, હા 10 મિનિટ તને એલાઉડ છે, વિધિ પછી તમે 1.5 કલાક પડી રહો, આ કરો, એટલે એ રીતે બધું છે. બીજા પ્રશ્ન હોય તો જોઈએ. શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાંચું ભલે જ્ઞાન ના હોય પણ નક્કી કર્યું હોય કે મારે લીકેજ નથી થવા દેવું, તે પામે જે પોતાની જાતને એક ક્ષણ પણ લીકેજ થવા ના દે એનું નામ તપ કહેવાય. બરાબર છે. એટલે આ જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય, પણ એને શું નક્કી કર્યું કે મારે અવળું કોઈને દુઃખ થાય એવું વર્તન વાણી કે મનમાં પણ રાખતું નથી, ભલે જ્ઞાન ના હોય. તું દાદા ભગવાને ના કહ્યું કે તું જ્ઞાન ના હોય તો તું આખી જિંદગી કોઈની સાથે અથડાઈશ નહીં. આ તો તમને એના અનુસંધાનમાં કહું છું. અથડામણ ટાળજે કે છે, આખી જિંદગી કોઈની સાથે અથડામણ નહીં કરે. એક દાદા ભગવાન એમના સગા હતા, તેમને કે મને જ્ઞાન આપો, જ્ઞાન આપો. તને શું જ્ઞાન આપું? એ ભરૂચ મિલના માલિક ને એને બધા સગા હતા. તો તને શું જ્ઞાન આપવું? અથડાયા કરે છે, ક્લેશ કરે છે બધાને. જ્યાં કોઈ ભેગો થાય ને, ત્યાં કે જા તને એક આ જ્ઞાન નથી આપતો, ખાલી એક વાક્ય આપું છું કે અથડામણ ટાળજે. કેવી રીતે ટાળવાની? તે કે આ ભેંસનો ભાઈ આવે તો શું કરીશ, સામેથી ગાડી આવે, સામેથી થાંભલો આવે, સામે ભીત આવે, અથડીશ શું? તો બધા ભેંસના ભાઈ છે, થાંભલા જેવા છે, ભીત જેવા છે, કેમ કરીને દાખલો આપ્યો અને એને નક્કી કરાવ્યું કે હતી. તે કે જા તું મોક્ષે જઈશ. એવું કહે છે ભલે જ્ઞાન ના હોય પણ નક્કી કર્યું હોય કે મારે લીકેજ નથી થવા દેવું. લીકેજ એટલે શું? કે આપણે ક્રોધ કે લોભ કે વિષય કે કઈ પણ ભૂલ કે કોઈને દુઃખ આપવું, એટલે એવું એને તું એવું કઈ પણ એને તું નક્કી કરજે. દાદા તો એટલે સુધી કહેતા હતા, તારે જ્ઞાન ન લીધું હોય ને ભગવાન ઉપર, આ તો તમે બધા દાખલા આવું એટલે સમજણ પડે કે ભગવાન કરતા છે અને બધું ભગવાન ચલાવી લેશે. ખરેખર નથી પણ એક માન્યતા છે આ, કે ભગવાન બધું ઉપર છે અને જે કઈ મને ભગવાન વિના પાંદડું હાલતું નથી, એ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી પણ બોલેલા. એટલે આખી જિંદગી તને કોઈ ગાળો ભાણે તો ભગવાને ભાણે, તને વાહ વાહ કરે, માન આપે, તને કોઈ લૂંટી લે તોય ભગવાને લૂંટ્યો. ભગવાન લૂંટતા નથી, એક એની માન્યતા છે કે ભગવાન કરતા છે. આજે લોકોની માન્યતા છે કે ભગવાન કરતા છે, પણ એ આખી જિંદગી એ પ્રમાણે વર્તતો નથી. અમુક સંજોગોમાં કે ભગવાને બધું મારું ચલાવી લીધું, ને અમુક સંજોગો એવા આવે ને વિપરીત, ત્યાં કે મારા ગ્રહો ને ભગવાન રૂઠ્યા છે. તો તું એક નક્કી રાખ કે મારે આ રીતે ભગવાન કરતા છે ને બધું ચલાવે છે. આ બધા દાખલા કેમ આપું છું કે કોઈ પણ જાતનું એને નક્કી કર્યું હોય ને કે મારા ક્રોધ કરવો નથી, આખી જિંદગી ગમે તે હોય લીકેજ થવાના, એટલે અંદર ગુસ્સો થાય તો બહાર નથી લાવો, અંદર ઊભું થશે, મારે અંદરથી પ્રાશ્ચિત કરી નાખવા છે તો મારે લીકેજ થવા નથી દેવું. એટલે આપણે દાદા ભગવાનનું એક સેન્ટેન્સ છે ને કે મહાત્માઓ આવે એટલા પાકા થવાનું, એટલા જ્ઞાનમાં. હું ઘણી વખત સત્સંગમાં બોલું છું
કે એટલા પાકા થવાનું છે કે અંતસ્કરણમાં બધું ફૂટે એ તપ કહેવાય. અને જ્ઞાને કરીને એને તપથી, તપ એટલે જ્ઞાન, જ્ઞાતા દ્રષ્ટા કે દાદા ભગવાનનું કોઈ પણ જ્ઞાન એપ્લાય કરવાનું કે મારી જ ભૂલ છે, આ ભગવાનની ભૂલમાં શું છે. કે સામેવાળો ગમે તેટલો તમને લૂંટી ગયો, ફસાયો કે અપમાન કર્યું કે કપડાં તમારા ઉતારી પાડ્યા ભર રસ્તે, કે આ દાદા કે છે અમને કશું ના થાય, ભર રસ્તામાં કપડાં ઉતારી પાડે, ઉતારવા નવરોય નથી કોઈ, આ તો દાખલો આપેલો. કે છે આ બધું ગમે તેવું તમને લૂંટી લે, માર મારે, તમારું અપમાન થાય, છતાં જ્ઞાન શું કે છે કે હું શુદ્ધાત્મા છું, જેને થયું એને હું જાણનારો છું અને એ મારો હિસાબ છે. હિસાબ વગર એક વ્યક્તિ ભેગો થાય નહીં, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ કરતા નથી. એટલે આ જ્ઞાન એપ્લાય કરવું એ તપ કહ્યું, અને જ્ઞાન ના એપ્લાય કર્યું એનું નામ લીકેજ કહ્યું આપણે જ્ઞાનની ભાષામાં. એટલે લીકેજ ના થવા દેવું એટલે શું કે એને નક્કી કર્યું હોય આખી જિંદગી, ભલે જ્ઞાન ના હોય એને નક્કી કર્યું મારે એક ભૂલ થવા દેવી નથી. ભૂલ એટલે લીકેજ થવું એટલે ભૂલ થવા દેવી, અને લીકેજ નથી થવા દેવું એટલે શું કે મારે એક પણ કોઈને દુઃખ રૂપ પરિણામ મારાથી અંદરથી બહાર વર્તન નહીં, અંદરથી નક્કી કર્યું એને. હા તમે પૂછો તો હું જરા આગળ વધું, આ તો પેલા બેઝિક આપી દઉં. લીકેજ નથી થવા દેવું એટલે શું કે આપણી ભૂલો થવા નથી દેવી એવું નક્કી પણ અંદર આપણે પણ મહાત્માઓ નક્કી કરીએ છીએ. પછી થઈ જાય તો લીકેજ થઈ જાય, જો એનો ઉપાય કરીએ છીએ. કપડા બગડ્યા હોય કાદવમાં નથી લપસવું તો નક્કી જ હોય છે, આ વરસાદમાં કેટલા લપસી જતા હશે, ગાડીમાં ગાડી કે બસમાંથી ચડતા ઉતારવા, આ બોમ્બેની ટ્રેનમાં કેટલું બધું સાચવે, ધક્કામુક્કીમાં નથી પડી જવું, છ બીજી ટ્રેન આવશે પણ આ ધક્કામુક્કીમાં નહીં ચડવું, ચાર ટ્રેન જવા દઈએ, બોમ્બેની ટ્રેનની વાત કરું. એટલે આપણે નથી પડવું, નથી લપસી જવું, નથી ભૂલ કરવી, એ નક્કી તો રાખવું પડશે ને. કે છે એવું અંદર નક્કી રાખ્યું એ તપ કહેવાય, કે છે એ તપનો પાયો કહેવાય. ક્યારેથી કેવી રીતે નક્કી રહેશે કે દાદા ભગવાને શું કહ્યું છે, સામેવાળો અકર્તા છે, દોષ તારા છે, તું એ નક્કી રાખજે. છતાં દોષ જોવાઈ ગયા, વાણીમાં આવી ગયું, તો પછી એના પ્રતિક્રમણ કરજે. પણ તારે અંદરથી તો નક્કી રાખવું પડે ને કે આ ફાઇલ છે, શુદ્ધાત્મા છે, અકર્તા છે, પાંચ આજ્ઞા નક્કી રાખજે. ને પછી લીકેજ થયું એટલે કે છે કે એના પ્રતિક્રમણ કરજે, કે છે એટલે કે જ્ઞાન ના લીધું હોય એને આટલું નક્કી કર્યું હોય ને કે મારે કોઈને દુઃખ નથી આપવું, અથડામણ ટાળવી છે, મારી ભૂલ છે. આ ભોગવેની ભૂલ તો દાદા શું કહેતા હતા, આખી જિંદગી તું આ ભોગવેની ભૂલ તું પાડીશ, સમજીશ, તોય મોક્ષે જઈશ. દાદા ભગવાનના એવા બધા વાક્યો છે કે આખી જિંદગી તું અથડામણમાંથી નીકળી જઈશ તો તારો મોક્ષ છે, જ્ઞાન નથી લીધું. એટલે અમુક માણસોને તો આ જ્ઞાન નતા આપતા, એક સેમ્પલ તરીકે નમૂનો રાખતા હતા. હાલ પડે સાહેબ હતા અમદાવાદ, એ અટક હતી, બેંકના બોટા મેનેજર હતા, એમને જ્ઞાન નહોતું આપ્યું. દાદાએ સત્સંગમાં રોજ આવે કે તમને અમે એક નમૂના તરીકે રાખ્યા છે કે ભાઈ આટલું આટલું સમજો તમે, એવું ભરૂચના મિલવાળાને કે અથડામણ ટાળ. એટલે દાદા ભગવાન શું કે છે કે અમારા એક એક વાક્યો મોક્ષે લઈ જાય એવા છે, જ્ઞાન ના લીધું હોય તોય. એવું પ્રમાણ હતું, એક એક વાક્ય તમે જુઓ દાદા ભગવાનના, કે તું બીજાને નડીશ નહીં, કે જા તું મોક્ષે જઈશ, આવું પણ વાક્ય છે, તું બીજાને નડીશ નહીં. આપણે તો જ્ઞાન લીધું હોય તો, ના લીધું હોય તો એમ નહીં, જેને જ્ઞાન નથી લીધું એને આપણે જે વાક્યો કહીએ છીએ કે અથડામણ ટાળો, બન્યું તે ન્યાય, એને ખબર જ નથી. દાદાનો ભત્રીજો હતો એ મંડેલો, મને જ્ઞાન આપો જ્ઞાન આપો. દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ હું તમને હગો થઉં દૂરનો ભત્રીજો,
તો બધાને જ્ઞાન આપો છો દાદા, કે તને જ્ઞાન આપીને કરું છું, તું તો બધા અથડાયા કરે છે, જ્યાં ત્યાં અથડામણ ઉભી કરે છે. આ શબ્દ અથડામણ, અથડામણ તું ઉભી કરે છે, તું અથડામણ ઉભી કરતો નહીં, એ જ્ઞાન આપી. એટલે દાદા કે છે એ શુદ્ધાત્માનું જે બધાને જ્ઞાન આપતા હતા ને, એ જ્ઞાન માગતો હતો. બધાને જ્ઞાન આપો છો, આ બધા મહાત્માઓ બન્યા એને બધું જોણતો હતો. આ જ્ઞાન વિધિ દાદા ગોઠવે છે, સત્સંગ કરે છે. દાદા કહે છે મારે તને જ્ઞાન નહીં આપવું, મારે તો તને આ વાક્ય આપવું છે. પેલું બધાને ચરણ વિધિ કરાવીને આ અત્યારે જ્ઞાન આપણે આપતો પુત્રો આપે છે ને, એવું દાદા ભગવાનની હાજરીમાં આખી વિધિ ને પાંચ આજ્ઞા ને બધું આવે એ જ. પણ કે મારે તને હવે શું આપીને કરું, તું આખી જિંદગી ત્યાં આ જ કર્યું છે, અત્યારે આ જ કરે છે. ના મારે જોઈએ દાદા, કઈ ને કઈ આપો, જ્ઞાન ના આપો તો ગમે તે મને તમારા પર એટલું બધું શ્રદ્ધા ને તમે હગા થાવ. દાદા કે તને જ્ઞાન લેવાની જરૂર નથી, તું આટલું સમજી જા. હવે એને કશું ખબર નથી કાંતિલાલ, એને ખબર નથી અથડામણ શું છે ને અથડામણ ટાળવાની શું છે. આ તો દાદાએ સમજણ પાડી. આપણે બધે ગામડે ગામડે મહેસાણામાં બધે બધા આપતો પુત્રો ફરે છે, જ્ઞાનની તો પછી વાત કરતા. પહેલા જ્ઞાન તો હમણાં હમણાં શરૂ કર્યું, વર્ષથી કે દોઢ વર્ષથી પહેલા આપણે એને આ વાક્યો જ આપતા હતા ને, કે અથડામણ ટાળવાની, એને સમજાવતા હતા કેવી રીતે ટાળવાની, બન્યું તે ન્યાય. આખી જિંદગી જે તારી સાથે બને છે એ ન્યાય છે. આ ચારે ચાર વાક્યો એને મોક્ષે લઈ જનારા છે. દાદા ભગવાને કહ્યું આ તો જ્ઞાન એની પુણ્યથી પ્રાપ્ત થાય છે, એનો ભાવ કે પુણ્યથી. બાકી આ દાદા ભગવાનનું વચન વડે એવું છે, જો એને સિન્સિયરલી એને સમજણ આપણે આપતો પુત્રો તો એના માટે બધે ફરે છે. કે આ ભોગવે એની ભૂલ છે નાનું વાક્ય, પણ એની સમજણ માગી લે, બન્યું તે ન્યાય. હવે એની સમજણ તો આનો નિબંધ લખાયેલો બન્યું, એના પર તો દાદા કે નિબંધ લખી લાવો એમની હાજરીમાં, અમને બધાને લખવા આપેલો બન્યું, બરાબર કાળ થઈ ગયો. એટલે કહેવાના એક એક વાક્ય દાદા ભગવાનનું વચન બળવાળા છે, ચોસરે ઉતરી જાય એવા છે. એટલે આ બધા સૂત્રોમાં ઘણું આપેલું છે. જ્ઞાન ભલે ના લીધું હોય, એને વિગતવાર દાદા ભગવાનના આશય પ્રમાણે જો એની સમજણ ઉભી થશે ને, તો આ દાદાનું વચન બળ ને એની શ્રદ્ધા, એનો નિશ્ચય, તે મોક્ષનો સીધો તો લઈ જાય એવું છે. કે પછી આગળ જ્ઞાની ભેગા થાય એ વસ્તુ જુદી છે, અને પાટે ચડાઈ દે. દાદા ભગવાન કહેલું કે આ મોક્ષનો માર્ગ ના પાટે જ ચડાઈ દે. આપણને પાટે જ ચડાયા છે ને, વળી આપણને આજ્ઞા આપી બધી, પાંચ આજ્ઞા ને બધી પાટે ચડાવવા માટે. એને દાદાનું એક વાક્ય જો મોક્ષે લઈ જતું હોય તો કેવું વચન બળ હશે, કેવી દાદાની શક્તિ, પરમ શક્તિ હશે. એટલે દાદા પોતે કહેતા હતા આ ચેતન વાણી છે, અને એક ચેકો ના મારી શકે, અને એક પણ વાક્ય જેમ છે તેમ ગળી જાય તો મોક્ષે જશે કે છે. એમનું વચન બળ છે, બોલો કેવું હશે. આ બધા ચારે ચાર વાક્યોમાં બન્યું તે ન્યાય, એટલે શું એને આપણે સમજ પાડીને, જે તારી જોડે બને છે એ તારા જ કર્મનો ઉદય કર્મ છે, કોઈ કરતા નથી. એવી રીતે એને સમજણ દાદા ભગવાન પેલાને કેવી સમજણ પાડી, કે ભેંસનો ભાઈ આવે તો શું કરે, ભીત આવે શું કરે, થાંભલો આવે શું કરે. એટલે પેલા એ પાકું કરી નાખ્યું કે મારે અથડામણમાં આવવું જ નથી. દાદાનું વચન કામ કર્યું. એટલે જ પેલા બધા માણસ સાથે ભરૂચ ના જે બધા સ્ટાફ ને બધા કર્મચારીઓ એને હળી કરવા વધાર થયા, કે આ ભાઈ કેમ સુધરી ગયા. કે દાદા ભગવાન એને કીધું નહીં, પણ એને નક્કી કરેલું. બહુ અથડામણ આવી, કે એ તાળવતો જ રહ્યો, તાળતો જ રહ્યો, પેલો વગર કામનો ઉભી કરતો હતો. એ દાદા ભગવાન જાણતા હતા કે આને આ રોગ છે. દાદા ભગવાને રોગમાં દવા નાખ્યા હતા. કયો રોગ છે? એટલે એ રોગ કાઢી આપ્યો, અને એ સિન્સિયર થયો. દાદા ભગવાનનું વચન બળ ને એની સિન્સિયરિટી બે કામ કરે. વચન બળ દાદાનું કામ કરે ક્યારે? ઢાલ સમાન. તારો નિશ્ચય હોય તો અમારું વચન બળ ઢાલ સમાન કહ્યું. અમને આપતો પુત્રોને બ્રહ્મચર્ય માટે આ કહ્યું કે બ્રહ્મચર્ય પાળવાની અમે આજ્ઞા આપીએ, પણ તારો નિશ્ચય બળ હશે તો અમારું ઢાલ સમાન અમને તમને ટેકો રહેશે, રક્ષણ રહેશે. પણ એ ક્યારે? કે તમારો નિશ્ચય ડગી ગયો
કાચો પડી ગયો પ્રતિક્રમણ ને જે બધું નિશ્ચયમાં આપેલું છે, તો પછી અમારી ઢાલ રક્ષણ ખસી જશે. એટલે કેવું દાદા, તારો નિશ્ચય છે મારે અથડામણ ટાળવાની, તો તને જા અમારું વચનબળ ઠેઠ મોક્ષે લઈ જશે. પણ દાદા ભગવાન નું વચનબળ એને પાડ્યું સાહેબ, એ સિન્સિયર રહ્યો. બધા અથડામણ કરવા આવતા હતા, બહુ લોકો એને ખબર પડી કે આ તો સાહેબ આમ થયા, પણ એનો પાક્કો નિશ્ચય હતો. તો વચનબળ કામ ક્યારે કરે? તારી વારે વાર. આ શબ્દ સાંભળે છે, તારી વારે વાર. કે તારું અંદર નક્કીપણું હશે, જે અમારે ચાર હાથ છે દેવોની કૃપા છે, પણ તું કાચો પડી જઈશ તો શું કરવાનું? ઘરે આવીને અમે કઈ એને પાકા કરવા આવવાના છે. એટલે કે કાચો પડે તું પ્રતિક્રમણ કરજે, ફરી નિશ્ચય કરજે, એમ કરી કરીને દાદા ભગવાનને યાદ કરજે, જા તારો બેડો પાર થશે. અવાજ બંધ થઈ ગયો, અવાજ નથી આવતો. ફોન, હા એ ફોન આવેલો ને એટલે હવે કટ કરી નાખ્યો. બોલો બીજું. હવે આપણે જ્ઞાન લીધું છે, પણ સંજોગોમાં આપણે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો સંઘર્ષ થાય છે, બરાબર? કે તપ જ કરવું છે, બોલવું નથી, લીકેજ થવા દેવું નથી, બરાબર? એ પોઈન્ટ ઉપર આપણે દઢ રહેવા માંગીએ છીએ, પણ અહંકાર એવું કામ કરી જાય છે કે લીકેજ પાછું થઈ જાય છે. આવું કેમ બને છે? એ તપનો પાયો કાચો પડે છે. આપણે બી જે અંદર પેલો અહંકાર બતાવે ને, અહંકાર ઉભો થાય છે ને, દાદા એ શું કહ્યું કે અમારે એક પણ ભૂલ કોઈ આંગળી ચીધે, દાદા ભગવાન શું કહ્યું, કોઈ આંગળી ચીધે એવી એક પણ ભૂલ અમારી થાય નહીં. નિરંતર અમે જ્ઞાતા દ્રષ્ટા ને તપમાં કાચા ના પડી, આપણને અંદર ઉભું થાય તારે જ્ઞાન વાપરતા નથી. એ તપનો પાયો, તપ એટલે જ્ઞાન. એટલે જ્ઞાન તો વાપરીએ છીએ, પણ એમાં કાચા પડીએ છીએ. હા એ કાચા પડીએ છીએ, એ જ વાપર્યામાં કાચા કહેવાય ને. અહંકાર એવો ઉભો થાય ને કે જ્ઞાન ની બાજુમાં રહેવા દે, કે જ્ઞાન ની મૂકી જાય એવું કામ. એટલે મરેલો અહંકાર છે થતો કરે છે. હા મરેલો મરદાલ અહંકાર છે. એટલે આપણે દાદા કહે છે ને, એટલે અંદર રેજિમેન્ટો ને અંદર ચોર લબાડો એ અહંકાર રૂપી બધા ભરપેટ પડ્યા છે. એટલે એ આપણે એ અજ્ઞાન, અજ્ઞાન એટલે અજ્ઞા, ભરેલો માલ એટલે અજ્ઞા, અને જ્ઞાન એટલે આત્માની શક્તિ પ્રજ્ઞા. એટલે અજ્ઞાનો જોર વધી જાય, પ્રજ્ઞા પ્રજ્ઞાનું બી એટલું બધું જોર છે ને અજ્ઞાનું પણ એટલું જોર છે. તો દાદા શું કે છે, અજ્ઞાનો પણ ભરેલો માલ એટલો ઠસો ઠસ ભરીને લાયા છે. એટલે કે છે કે આપણું નક્કીપણું રાખવાનું કે આપણે ભૂલનો પક્ષ લેવો નથી, આપણી નબળાઈનો પક્ષ લેવો નથી, આપણો અંદરથી દ્રઢ નિશ્ચય રહેવો જોઈએ. પછી દાદા કે લીકેજ થયું તો તમને અંદર પૈસા પડી ગયા ખિસ્સામાંથી, પાકીટ પડી ગયું તો આપણને કેટલો પસ્તાવો થાય કે હવે પાકીટ એ જગ્યાએ નથી મૂકવું. બધું સેફ હતું પણ એવી જગ્યા પર નથી મૂકવું કે કશું કામ કરતા પડી જાય, તો આપણે પસ્તાવો, પૈસા પડી ગયા તો કેટલો રહે છે. તો એના માટે આપણે કેટલા રસ્તા કરીએ, હવે આ રીતે મૂકવું છે, પેલી રીતે નથી. ચોર ખિસ્સું હોય ને તો ગળી ઊંચું નીચું કરવામાં ચોર ખિસ્સામાંથી પડી જાય, તો આપણે પછી કેટલી એને આમ સાવચેતી ને કેટલી બધી કાળજી લઈએ. ચોર ખિસ્સામાં પડી જાય એટલે આપણે જાતે કોઈ કાઢી નહીં લીધું, પણ જાતે જાતે કશું આગું પાછું કરવામાં એ જતું રહ્યું, તો આપણને ખબર પડી કે આ તો હતું લઈને નીકળેલા ફરવા માટે, ને પાછા આયા તો આ ખિસ્સું થમેલું આપણે કઈ આગું પાછું. એટલે જે રીતે પૈસાની વેલ્યુ છે પડી ગયાની, આપણને ખેદ રહે છે, ખટકો રહે છે, પ્રાયશ્ચિત રહે છે. એવું કે છે આપણે પડી ગયા પછી, એટલે પડી ગયા એટલે ભૂલ થયા પછી
કેવો ખટકો રહે છે, કેટલું પ્રાયશ્ચિત ને કેટલું પ્રતિક્રમણ રહે છે. દાદા કે છે જાણી જોઈને તો પડી નથી જવું, પણ ટ્રેનમાં પડી ગયા તો તમને અંદરથી ગાડીમાંથી લપસી ગયા, પગથિયામાંથી પડી ગયા. એટલે ભૂલ નથી કરવી, પાકું રાખવું, પણ પછી ભૂલ થઈ ગઈ તો અને પછી તમને અંદર કેટલું બધું પાછળથી આવી રીતે પડી નથી જવું કે ભૂલ નથી કરવી એનો ખટકો રહે છે, એવો દ્રઢ હૃદયપૂર્વક પ્રસ્તાવો રહે છે. એના પ્રતિક્રમણ ખટકો એટલે તમારે રોજ એના 5-25 પ્રતિક્રમણ કરવાના દાદા, કે ભૂલ થઈ ગઈ હોય એની તીવ્રતા, કે આવી ભૂલ તો હવે કોઈ જન્મમાં નથી કરતી, એવો ખટકો રહેવો જોઈએ. અને એના નિરંતર યાદ આવે, પ્રતિક્રમણ કરીને ચોખ્ખું 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 એવી તાલાવેલી લાગવી જોઈએ કે ના, જેવી રીતે ટ્રેનમાંથી નથી પડવું, બસમાંથી નથી પડવું, કે ગાડીમાં એક્સિડન્ટ નથી, એવી કાળજી બધી રાખીએ છે. એવું અંદર આ ભરેલો માલ જે નીકળે છે તો લીકેજ થયું એ નબળાઈ કહેવાય, વીકનેસ કહેવાય, એ આપણે હજુ ખબર તો પડે જ છે. હા વીકનેસ છે, હા તો ખબર પડે એટલે આપણે ભૂલનું ઉપરાણું ના લઈએ. હા અને આપણે એવું પ્રાયશ્ચિતને રોજ એના પ્રતિક્રમણ કરીએ તારે ભૂલ ભાગશે. ભૂલ થવી જુદી વસ્તુ છે, ને ભૂલનું આપણે પ્રતિક્રમણ કરીને જોવું, એનું પ્રોટેક્શન ના લેવું, થાવું એની દાદા ભગવાન ભાર મૂકતા કે ભૂલનું હજુ ઉપરાણું લેવાય છે, હજુ ઉપરાણું તો લેવાય છે, એ મોટી ભૂલ છે. એટલે દાદા કે છે જે ઉપરાણું લેવાય એને પેલા કાઢો, કે છે પેલું તો અમે જાણીએ છે, નતું બોલવું તોય બોલાઈ જાય, નતું કરવું તોય થઈ ગયું, લોભ થઈ ગયો, પેલું થઈ ગયું, માન થઈ ગયું, બોલા ચાલી થઈ ગઈ, પણ આપણે ઉપરાણું નથી લેવું. દાદા ભગવાન કે આખી જિંદગી અમે આ ઉકો પીધો કે બીડી પીધી કે કઈ બન્યું, પણ અમે આ ઉપરાણું નથી લેવું અમારે આ બીડીનું ઉકાનું. બોલો કોઈ પૂછે તો આ ખુલ્લી નબળી છે અમારી, એ કેવું આ એમને, એટલે ઉકો પીધો એ ભૂલ નથી, પણ એનું ઉપરાણું લીધું ને એમના માટે એ મોટી ભૂલ છે, એવું કહેવા માંગતા. દેખીતી ભૂલને ભૂલ કહી જ નથી દાદા એ, એટલે ઉપરાણું લેવાય છે, અંદરથી જ લેવાય છે. હે દાદા ભગવાન, આ બધી ઉપરાણું કઈ કઈ જગ્યાએ લીધું શોધી કાઢીએ, એને ભૂલ કહેવાય. એટલે બે જાતની ભૂલ કહી, સ્થૂળ ભૂલ અને આ ઉપરાણું લેવાય છે સૂક્ષ્મ ભૂલ કહેવાય. હા એ મોટી ભૂલ કહેવાય, બરાબર. હા એટલે આપણે આ ભૂલ જોવાની, એ કઈ કઈ બાબતમાં ઉપરાણું લેવાય છે. પ્રોટેક્શન એનું કઈ વાંધો નહીં, બધા કરે છે. હવે પ્રોટેક્શન તો નહીં લેવાતું થાય, એ તો ખ્યાલ પૂરેપૂરો આવી ગયો. કઈ પણ થાય તો આપણને ખ્યાલ આવે, પ્રોટેક્શન તો નહીં લેવાતું, એ લઈએ. થર્મોમીટર આપેલું, થર્મોમીટર આપેલું, પ્રોટેક્શન નથી લેતા ભૂલનો ઉપરાણ. દાદા કે હાર્ટલી પ્રતિક્રમણ ના થાય તો પ્રોટેક્શન લીધું કહેવાય. આ એનું થર્મોમીટર આપેલું પાછું, કે કઈ બી થઈ કઈ કોઈનું વાણી એવી બોલાઈ ગઈ, વર્તન એવું થઈ ગયું, તેના પ્રતિક્રમણ થાય છે હાર્ટલી. હા થઈ જાય, તરત જ થઈ જાય. હા તો અને એ તો ખટકો રહે સાહેબ. અથવા કોઈ પૂછે આપણને વ્યવહારમાં, તમારા વાઈફ પૂછે, છોકરા પૂછે, વહુ પૂછે કે કેમ મોડું ચડાયું, કેમ આજે તો અકળી ગયા, તો તમે શું જવાબ આપો? આપણી ભૂલ દેખાય અંદર ના, એ હા કે આ હું અકળી ગયો, મોડું ચડી ગયું, બહુ બોલાઈ ગયો ને, આ મારી નબળે છે, એવું બોલતા આવડવું જોઈએ આપણે. તો એ બોલવા કહેવાનું કે આ મારી નબળે છે, કે આ ભૂલ કહેવાય. મને આ કહે ના લોકો, ભાભીને આ છે, એના મમ્મીને બધા અહીંયા આવ્યા છે, આ બધી વસ્તુ બધું કામ વગરની તમે લાયા ને બધું આ થયું. હવે તે વખત મારી ભૂલ હતી, આ પરિગ્રહ ને આ નતું લાવવા જેવું, આ વીકનેસ છે મારી, આવું બોલવું પડે, કે આ મારી આખું બહુ નબળાઈ કહેવાય કે છે. અને કે તમે આવું કરો, આપતો પુત્ર થઈને આવી બધી ભૂલો કરો, પણ તે વખતે મોહના પરિગ્રહમાં અંદર ઊભું થયું, અને આ તો મોટું બ્લન્ડર્સ કહેવાય, ભૂલ કહેવાય. આવું બોલીએ ને તો એ મોટું, ને આપણે કહીએ કે લેવાઈ ગયો શું કરવું, એવું નહીં. ખરેખર આ મારી નબળાઈ હતી, કે મારી અણસમજણથી આ બધી ભૂલ કરીશ મેં,
મોહ ને લીધે. વસ્તુ કરતા વસ્તુ પાછળ જે મૂર્છા છે એ મોહ કહેવાય, કે આના ઉપર નહીં ચાલે. આ બધી નબળી હતી મારી, હવે મારે ફરી આવી ભૂલ ના થાય. મને કે પાણી લઈ લો હાથમાં, એ તો બધું દાદા પાસે એવું માગી લીધું. ને પોતાની ભૂલ જયારે પોતાને સમજાય, ઓ આ જે વસ્તુ નથી વાપરવાની, નથી લાવવાની, જરૂર નથી, ને કેટલું બધું બ્લન્ડર્સ કહેવાય, ભૂલ કહેવાય, એવું અંદરથી થાય ને બધી બાબતમાં. તો પરિગ્રહની બાબત છે, વસ્તુ લાવવા એવું દરેક બાબતમાં અંદર પોતે કોક બતાવે ત્યારે આપણે આ મારી નબળી છે, હવે ફરી આવું ના થવું જોઈએ, એવું એવું અંદરથી એવું પાકું થતું 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 પછી તો આપણે ખબર પડે કે આ વસ્તુ ખોટી કહેવાય ને આમાંથી આ જ્ઞાન સાચું છે. ગમે તેવું મન બતાવે ને, આ લઈ લો, પેલું લઈ લો, આ લઈ લો, પૈસા હોય, પણ મનનું આપણે સાંભળીએ નહીં, એ બાજુ જવાનો વિચાર જ ના આવે. પછી એ દુકાન જોઈએ તો એ બોર્ડ વાંચીએ નહીં, એટલું બધું પાકું થઈ જાય. એટલે આ જ્યાં સુધી આપણે મનનું સાંભળ સાંભળ કર્યું, કેમ સાંભળીએ છીએ, આપણને એમાં રસ છે, ઇન્ટરેસ્ટ છે, એટલે ખબર પડી કોઈ કહે કે આ તમે બહુ જ ખોટું કર્યું, તો તે વખત કઈ વાંધો નહીં, એવું ના બોલાય. આ મોટા મોટી નારી નબળાઈ હતી ને હજુ છે, ને હજુ થોડી ઘણી હું કાઢી નાખીશ દાદાને પ્રાર્થના કરી, ને વર્તનમાં નહીં આવવા દઉં, ઊભું થાય તોય. એવું બધું હેન્ડલ મારી મારી મારીને અત્યારે દાદા કે છે આ પ્રોટેક્શન ના કર્યું, ઉપરાણું ના લીધું, એટલે જશે એક દાડો તમારી ભૂલ. એને મોટી ભૂલ કહી, વર્તનને ભૂલ નથી કહી, પણ તમે એનું ઉપરાણું લીધું, ભાઈ મોડું થઈ ગયું, કઈ વાંધો નહીં, આમાંથી બોલાઈ ગયું તો શું કરું, તમે જમવાનું ટાઈમસર ના લાવો એટલે મોડું ચડી જાય, મારું બિહેવિયર આવું થાય. ત્યારે આપણી આવું થતું નથી, આ તો દાખલો આલુ કહેવાનું કે આ મારી વીકનેસ છે, નબળી છે, આ વાણી મારી વર્તન આવું થઈ ગયું, આવું ના હોવું જોઈએ હે દાદા ભગવાન. ને અમે વારને તો કહી જ દેવાનું કે આ નબળી છે. દાદા ભગવાન ખુલ્લે આમ પોત કહેતા હતા કે આ ઉપો અમારી નબળી છે, આ અમારી નબળી છે. એટલે કેવું હશે, પોતાની ભૂલ જાહેર કરવી અને એને પ્રોટેક્ટ ના કરવી, એટલે કે ભૂલને ઉઘાડી પાડવી. દાદા શબ્દ વાપરતા ઉઘાડી પાડવી, ત્યાંથી મન બંધાઈ જશે. જો એ તો ઉઘાડું પાડ્યું, હવે ફરી ભૂલ કરતા દોડશે મન. એટલે અમુક જે ઉઘાડી પડાય જેવી હોય તો પાડી જ દેજો કે છે દાદા, નહીં તો ના પડાય હોય તો મને લખીને આપજો અને ભાટેલી પ્રતિક્રમણ કરજો. ઉઘાડી ના એ પડાય અમુક વખત, પેલાનો અહંકાર છે સામે વાળો, આપણે કોઈને પગે લાગીએ ને તો શું કે જો સીધો આવ્યો ને, હવે તે વખત પગે નહીં લાગવાનું. તો ખાનદાન હોય તો પગે લાગીને આપણે પ્રતિક્રમણ સામાયિક ને બધું નથી કરતા, મહાત્માઓ અંદર છેલ્લે પર્યુષણમાં આવું કે છે ઉઘાડી પાડવાની. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હવે પ્રશ્નો પૂરા થયા છે, સમય થયો છે. હા હા, ચાલો ચાલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણા શણો. સૌવ પાવપણા શણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પડવમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नरेश भाई। जय सच्चिदानंद। महेशानंद जी जय सच्चिदानंद। जय सर्वे महात्माओं ने बपोरे 4:30 वागे कीर्तन भक्ति अने रात्रे 9 वागे वर्ल्ड वाइड सत्संग माटे फरी भेगा थईशु। जय सच्चिदानंद। 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 महात्माओ जय सच्चिदानंद बोलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। महेशानंद जी जय सच्चिदानंद।